અને કાયમી બંધ થઈ શકે કે આમાં લીગલ છે કે શું? ના ગુડ ઇવનિંગ પાર્ટિસિપન્ટ્સ, રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ સંસ્થાન વડોદરા આપ સૌનું આજના વેબિનારમાં સ્વાગત કરે છે. આજનો વેબિનાર એ નવી વેબિનાર સિરીઝનો પહેલો સેશન છે અને આ રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ સંસ્થાન ખાતેથી આયોજિત થતા વેબિનારનો નવો ટોપિક, નવો વિષય આજથી શરૂ થાય છે. આજથી આપણે આયુષ વિષયો પર વેબિનાર સિરીઝ શરૂ કરીએ છે અને આ વેબિનાર આગામી 10-11 દિવસ સુધી અલગ અલગ ટોપિકો પર ચાલશે. આપણી વચ્ચે 68 જેટલા તાલીમાર્થીઓ પાર્ટિસિપન્ટ્સ જોડાઈ ગયા છે, જેમાં મેડિકલ ઓફિસર મિત્રો, સીએચઓ, સ્ટાફ નર્સ, તજજ્ઞો પણ છે, પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન વિભાગના તજજ્ઞો પણ છે અને રાજ્ય આરોગ્ય સેવાઓમાં કાર્યરત અલગ અલગ કક્ષાના અધિકારીઓ પણ આપણી સાથે જોડાયા છે. તો આપ સૌનું આ વેબિનારમાં સ્વાગત છે. આજનો પહેલો ટોપિક આયુષ વિષયને લગતો જે છે એ આયુષ ગાઈડલાઈન ઇન COVID-19 અને એના માટે માહિતી આપવા માટે આપણી વચ્ચે આજે આયુષ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર વૈદ શ્રી ફાલ્ગુનભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે. રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ સંસ્થાન આપનું સ્વાગત કરે છે સર. ફાલ્ગુનભાઈ પટેલ એ એમડી આયુ છે, એમડી આયુર્વેદ છે અને એ ટ્રેનિંગ અને રિસર્ચ વિભાગ ઇન ડિપાર્ટમેન્ટ ઓફ આયુષમાં ડેપ્યુટી ડાયરેક્ટર છે. સર ઇઝ ઓલ્સો ધી આયુર્વેદ ફિઝિશિયન ટુ ઓનરેબલ ગવર્નર શ્રી ઓફ ગુજરાત અને સર પંચકર્મમાં એક્સપર્ટ છે અને 50થી વધુ ટીવી શોઝ સરે આપ્યા છે અલગ અલગ આયુષ ટોપિક પર. તો આજે COVID-19માં આયુષ ગાઈડલાઈન કઈ રીતે આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ તેના વિશે સર આપણને માહિતી આપશે. ઓવર ટુ યુ સર. થેન્ક યુ. સર્વે મિત્રોને જે ખાસ કરીને આમાં જોડાયેલા સર્વે કોવિડ વોરિયર્સ, સૌ પ્રથમ તો તેમને ખૂબ અભિનંદન આપું છું. અમે તો ઓફિસમાં બેસીને મેનેજમેન્ટનું કામ કરતા હોઈએ છીએ, પણ ગ્રાઉન્ડ લેવલ પર જે મેડિકલ ઓફિસર, જે વર્કર, હેલ્થ વર્કર સીધા કોવિડ પેશન્ટ સાથે કામ કરી રહ્યા છે એ બધાને ખાસ અભિનંદન અને એમના સ્વાસ્થ્યની શુભેચ્છાઓ પણ પાઠવું છું. સર્વે ભવંતુ સુખિન, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાંગતુ. આ વેદનો જે મંત્ર છે એ મુજબ સર્વે નિરામય બને, સર્વે સ્વસ્થ બને એવી કામના સાથે મારું આ વક્તવ્ય આગળ હું શરૂ કરવા જઈ રહ્યો છું. અને આજે જે મને ટોપિક આપવામાં આવ્યો છે એ ટોપિક છે કે આયુષની જે અમારી ગાઈડલાઈન છે COVID-19 રિલેટેડ, તો એના વિશે આજે થોડી વાતો કરવાની છે. COVID-19ની આયુષ ગાઈડલાઈન એ વિશેમાં આજે ચર્ચા કરવાની છે. તો આયુષની આ ગાઈડલાઈન ઘણા બધાએ સાંભળી પણ છે, ઘણા બધાએ આના વિશે વોટ્સએપમાં અનેક બાબતો એમના સુધી પહોંચી પણ છે, પરંતુ એ જ બાબતોને વધુ સાયન્ટિફિકલી વધારે એને ડીપલી આજે થોડોક સમજવાનો પ્રયાસ કરીશું
અને પછી આપના કોઈ પ્રશ્ન હોય તે પ્રશ્નોનું પણ સમાધાન આપણે કરીશું. તો આજે સૌથી પ્રથમ જે વાત છે કે COVID-19 ની આયુષ ગાઈડલાઈન, તો અમારા જે મિનિસ્ટ્રી ઓફ આયુષ છે એના દ્વારા સૌ પ્રથમ આ ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી. આપણે જાણીએ છીએ કે COVID-19 થી બચવાના જે અનેક ઉપાયો છે એમાં સૌથી મહત્વનો અને અગત્યનો કોઈ અને જે આપણી સાથે જોડાયેલો છે એ છે આપણી ઇમ્યુનિટી બુસ્ટઅપ કરવી. અને આપણી ઇમ્યુનિટી જ્યારે બરાબર હશે તો જ આપણે COVID-19 સામે સારી રીતે રક્ષણ મેળવી શકીશું. અને એક બહુ મહત્વનું અગત્યનું પાસું છે કે આપણી ઇમ્યુનિટી જળવાયેલી રહે. આયુર્વેદ એવું માને છે કે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણ, એટલે કે સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું એ આયુર્વેદનું મુખ્ય પ્રયોજન છે. એટલે આયુર્વેદના જે અપારા ગ્રંથો છે એમાં વ્યક્તિ સ્વસ્થ રહે એના અનેક ઉપાયોનું વર્ણન જોવા મળે છે. અને એમાં અનેક ઉપાયોમાં વ્યક્તિ સ્વસ્થ રહે એના માટે ઇમ્યુનિટી વર્ધક ઉપાયો પણ વર્ણવવામાં આવેલા છે. તો આવા ઇમ્યુનિટી વર્ધક જે ઉપાયો છે એમાંના કેટલાક ઉપાયોની વાતો અને એ સાથે COVID-19 સાથે જોડાયેલા ઇમ્યુનિટી વર્ધક ઉપાયો એની વાતો આપણે આજે કરવાના છીએ. તો સૌથી પ્રથમ જે અમારી ગાઈડલાઇન્સ છે આપણે બધા જાણીએ છીએ, માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પણ આ અંગે વાતો કરી છે અને આપણા માનનીય અગ્ર સચિવ ડોક્ટર જયંતિ રવિ મેડમ પણ વારંવાર એમની પ્રેસ કોન્ફરન્સમાં અને એમના વિડીયોમાં આ બાબતોનું વર્ણન એમણે કરેલું છે. તો સૌથી મહત્વની જે વસ્તુ અમારી ગાઈડલાઇનમાં છે, ડ્રિંક વોર્મ વોટર થ્રુ આઉટ ધ ડે. તો આ ગરમ પાણી આખો દિવસ પીવું એ સૌથી પહેલા ગાઈડલાઇન્સનો બહુ મહત્વનો ભાગ છે. અને ગરમ પાણીના શું ફાયદા છે હું આગળ એકદમ ડીપમાં તમને કહેવાનો છું, પણ ખૂબ જ ઉપયોગી વસ્તુ છે કે નવ શીખવું ગરમ પાણી આખો દિવસ પીવું. બીજી વાત યોગની છે. યોગ અને પ્રાણાયામ આપણે જાણીએ જ છીએ, વિશ્વ યોગ દિવસ બાદ યોગનું ખૂબ પ્રચલન વધેલું છે. એ પણ એટલું જ મહત્વનું છે શરીરના ઇમ્યુનિટીને જાળવી રાખવા માટે, શરીરના વાત પિત્ત કફને બેલેન્સ કરવા માટે. આગળ વાત આવે છે કે જે આપણે ભોજન બનાવીએ છીએ, આપણે કહીએ છીએ કે રસોડું એ જ ઔષધાલય છે. અને આપણા રસોડામાં આપણને પરંપરાગત આપણે એક પરંપરા એવી મળી છે કે જેની સાથે આયુર્વેદ જોડાયેલું છે. તો આજે આપણે જાણીએ છીએ કે આપણા વઘારમાં હળદર તો હોય જ છે, ગાર્લિક લસણ તો હોય જ છે, ધાણા હોય છે. આ બધી વસ્તુઓ આપણે વઘારમાં નિયમિત વાપરીએ છીએ અને આ વઘારમાં વપરાતી વસ્તુઓ પણ આપણી ઇમ્યુનિટી વધારે છે, એની પણ આગળ આપણે ડીપલી ચર્ચા કરવાના છીએ. આગળ કેટલીક વાત ચ્યવનપ્રાશ લેવાની પણ વાત છે કે ચ્યવનપ્રાશ દરરોજ સવારમાં 10 ગ્રામ ચ્યવનપ્રાશ લેવાથી પણ આપણી ઇમ્યુનિટી વધે છે અને શ્વાસ અને કાસ રોગમાં આ એક સારું ઔષધ છે, જે વિશે પણ આપણે થોડીક વાતો કરીશું. એક વાત છે હર્બલ ટીની. આ હર્બલ ટી પણ એટલું જ ઉપયોગી ઇમ્યુનિટી વધારવા માટે છે. અને એના જે હર્બલ ટીના જે કન્ટેન્ટ છે એ આપણે જાણીએ છીએ કે એમાં આપણું જે તજ છે, કાળી મિર્ચ એટલે કે કાળા મરી, આપણા સૂંઠ, આ ત્રણ મસાલાનો ઉપયોગ મુખ્ય થાય છે. સૂંઠ, કાળા મરી અને તજ. હવે અત્યારે આ કઈ રીતે બનાવવું એનું વર્ણન થોડું તમને કરીશ. એની પહેલા જો તમે કોઈએ આ ટી ટેસ્ટ ના કરી હોય હર્બલ ટી, તો મારી તમને વિનંતી છે કે આજે આ લેક્ચર પછી તમે કાલે ચોક્કસ આ ટી બનાવજો. તમે એક વખત આ હર્બલ ટી પીશો તો આનો સ્વાદ તમે ભૂલી નહીં શકો. એટલી ટેસ્ટી આ બને છે અને એટલી ઇફેક્ટિવ છે કે આનું નિયમિત સેવન કરવાની તમારી ઈચ્છા થશે. જેમ આપણે બીજી ચાની ચુસ્કી લગાવીએ છીએ એની જગ્યાએ આ હર્બલ ટીની ચુસ્કી લગાવશું તો આપણને ખૂબ એનાથી બેનિફિટ્સ પણ મળશે અને એનો ટેસ્ટ પણ એવો સરસ છે. તો હર્બલ ટીમાં જે ત્રણ મસાલાની મેં વાત કરી, સૂંઠ, કાળા મરી અને તજ, આ ત્રણનો પાવડર છે. કેટલા પ્રમાણમાં લેવું? તો આમ સૂંઠ વધારે પ્રમાણમાં લેતા હતા, પણ અત્યારે ગરમીની સિઝન છે એટલે 1 ગ્રામ જેટલી સૂંઠ લેવાની, 1 ગ્રામ જેટલો તજનો પાવડર લેવાનો અને કાળા મરી 2-3 દાણા કાળા મરીનો પાવડર એમાં એડ કરવાનો. આ ત્રણેય વસ્તુને 200 ml પાણીમાં ઉકાળવાની. સૂંઠ, કાળા મરી અને તજ એના પાવડરને 200 ml પાણી નાખી અને ઉકાળવાનું અને એમાં જરૂર પૂરતો ગોળ 1 ચમચી જેટલો, 5 ગ્રામ જેટલો ગોળ નાખી દેવાનો. અને 200 ml માંથી જ્યારે 100 ગ્રામ વધે, 100 ml વધે 200 ml માંથી, એટલું એને બોઇલ કરવાનું. અને ત્યારબાદ છેલ્લે એમાં કાળી દ્રાક્ષ અથવા મુનક્કા, જે આપણે થોડા 2-3 કલાક પહેલાં પલાળી દેવાની એટલે થોડી પૂજી થઈ જાય, અને તુલસીના પાન, અને તુલસી ના મળે તો ફુદીનાના પાન,
એ પણ 10-20 પાન જેટલા તુલસીના કે ફુદીનાના પાનનો ઉપયોગ કરી શકાય અને દ્રાક્ષના પણ 10-20 નંગ રુચિ પ્રમાણે વાપરી શકાય. એને પલાળી દેવાના અને એને મિક્સરમાં ક્રશ કરી એની લુપ્તી આ ચામાં છેલ્લે ચા જ્યારે બોઇલ થઈ જાય ત્યારે મિક્સ કરી દેવાનું અને છેલ્લે ગ્રાઇન્ડર ફેરવી દેવાનું અને એને ગાળી અને એમાં જરૂર પૂરતા પ્રમાણમાં લગભગ 1/2 ચમચી જેટલું એમાં લીંબુ નાખી દેવાનું. તો આ ટેસ્ટી એકદમ ટેસ્ટી છે અને એનાથી ખૂબ ફાયદો થતો હોય છે. તો હર્બલ ટીની મેં રેસીપી કીધી એ પણ એટલી જ ઉપયોગી છે. આગળ ગોલ્ડન મિલ્કની વાત છે. હળદરવાળું દૂધ 150 ml ગરમ દૂધમાં 1/2 ચમચી હળદર નાખીને લેવું એ પણ ગાઈડલાઇન્સમાં સમાવેશ છે. એના શું ફાયદા છે એ પણ આગળ આપણે જોઈશું. બીજા કેટલાક ઇમ્યુનિટી વર્ધક ઉષ્ટપ માટે આપણે પ્રયોગો આયુર્વેદમાં કીધા છે. નેઝલ એપ્લિકેશન, તો આપણે જાણીએ છીએ કે નાકમાં તલનું તેલ અથવા નાળિયેરનું તેલ અથવા ઘી આ બંને નસકોરામાં નિયમિત સવારે અને સાંજે નાખવું, જેને આયુર્વેદમાં પ્રતિમર્શ નશ્ય કહેવામાં આવે છે. આ પણ ખૂબ ઉપયોગી પ્રયોગ છે. એના શું લાભ છે એ પણ આગળ આપણે જોઈશું. પણ આ ગાઈડલાઇન્સનો સમાવેશ છે કે તમારે હેલ્ધી રહેવું હોય તો દરરોજ આ નાસલ એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો છે. આ ઉપરાંત ઓઇલ પુલિંગ થેરાપીનો પણ વર્ણન છે, જેને આયુર્વેદમાં ગંડુષ અને કવલ તરીકેનું વર્ણન જોવા મળે છે. તો શું કરવાનું છે, 1 ટેબલ સ્પૂન એટલે 1 મોટો ચમચા જેટલું તલનું તેલ અથવા નાળિયેરનું તેલ મોંમાં ભરી રાખવાનું અને થોડું મોંમાં એને ફેરવવાનું અને 2-3 મિનિટ સુધી રાખી પછી એને બહાર કાઢી કાઢવા અને છેલ્લે ગરમ પાણીનો કોગળો કરી કાઢવા. આના કારણે આ તેલ અંદર શોષાય અને એક આપણે જાણીએ છીએ કે મોની મેમ્બ્રેનને આગળ એક એવું કવચ પૂરું પાડે છે જેના કારણે વાયરસનો ગ્રોથ થતો નથી, એની કોલોની બનતી નથી, આગળ વધતી નથી. તો એ પણ એટલો જ ઉપયોગી પ્રયોગ છે. સ્ટીમનો પ્રયોગ પણ અમારી ગાઈડલાઇનમાં છે કે જ્યારે પણ આવા કોઈ લક્ષણ થાય તો આપણે ફુદીનાના પાન અથવા અજમો એને નાખી અને એની સ્ટીમ લેવી એ પણ એટલું ઉપયોગી છે. આ ઉપરાંત લવિંગનો પણ ઉપયોગ, લવિંગનો પાવડર જ્યારે ગળું સુકાતું હોય, સૂકી ઉધરસ હોય ત્યારે લવિંગના પાવડરનો ઉપયોગ કરવાનું વર્ણન પણ મળે છે. તો આયુષની આ ગાઈડલાઇનમાં હેલ્ધી રહેવા માટે, ઇમ્યુનિટી બુસ્ટઅપ કરવા માટે COVID-19ના આ સામાન્ય પ્રયોગો બતાવ્યા છે અને ખૂબ જ અસરકારક એક દિલ્હી લેવલે એક કમિટી મળીને અનેક એક્સપર્ટોએ ભેગા થઈ અને આ ગાઈડલાઇન્સ બહાર પાડી છે અને ખૂબ જ અસરકારક ગાઈડલાઇન્સ છે. હવે એની એક એક ગાઈડલાઇન્સના જે વિષયો છે એની વાત કરીશું. તો એમાં સૌથી પહેલો જે બાબત છે કે ડ્રિંક વોર્મ વોટર થ્રુ આઉટ ધ ડે. તો ગરમ પાણી શા માટે પીવાનું? જ્યારે આપણે બધા મેડિકલ ફિલ્ડ સાથે જોડાયેલા છીએ એટલે કોઈ પણ બાબત ખાલી કહીએ છીએ એવું નહીં, એના શું લાભ છે એ જાણીશું. તો આપણને એનું અનુસરણ કરવાનો માં જરા આપણને વધારે વિશેષ રુચિ રહેશે, વધુ સારી રીતે આપણે અનુસરણ કરીશું. તો આયુર્વેદે ગરમ પાણીને ખૂબ જ મહત્વનું માને છે. આયુર્વેદ કહે છે કે પાદ શીર્ષમ તું યતો યત્તોયમ આરોગ્ય અંબુ તદ ઉચ્યતે. આરોગ્ય અંબુ સદાપથ્ય કાશ શ્વાસ કફાપહમ સદ્યો જ્વર હરમ ગ્રાહી દીપનમ પાચનમ લઘુ આનાહ પાંડુ શુલ અર્શો ગુલ્મ શોધો ઉદરાપાહમ. એટલે કે આ જે ગરમ પાણી છે એ કેટલું રાખવાનું? તો પાદ શેષમ યત્તોયમ એટલે કે 1 લિટર પાણીમાંથી 750 ml ઉડાડી દઈએ અને 150 ml વધે આવું જે ઉકાળેલું પાણી, પાદ શેષ રાખેલું પાણી છે એનું નામ આરોગ્ય અંબુ છે. અને એ આરોગ્ય અંબુ શું ફાયદો કરે છે? તો સદાપથ્ય છે. તો સદાપથ્ય એવી વસ્તુ છે કે જે નિયમિત એનો ઉપયોગ કરવામાં આવે તો કોઈ રોગો થતા નથી. આપણા શરીરની જે બધી ચેનલો છે, જે શ્રુતસ છે એને ક્લીન રાખે છે, એમાં કોઈ વિકાર કોઈ રોગ ઉત્પન્ન થવા દેતા નથી. તો આરોગ્ય અંબુ સદાપત્ય છે કે નિયમિત સેવન કરવું હોય, હંમેશા સેવન કરવું હોય, કોઈ પણ ઋતુમાં કોઈ પણ સમયે સેવન કરવા જેવું, કોઈ પણ બીમારીમાં સેવન કરવા જેવું હોય તો આરોગ્ય અંબુ એટલે કે આ ઉકાળેલું નવશેકું ગરમ પાણી છે. આગળ વાત કરીએ કે કાશ શ્વાસ કફાપહમ. તો કાશ એટલે કે ઉધરસ, શ્વાસ અસ્થમા ની બીમારી અને કફ એને દૂર કરવાનું શ્રેષ્ઠ ઔષધ પણ આ ઉષ્ણોદક, આ ગરમ પાણી, આ આરોગ્ય અંબુ છે. તો આપણે જાણીએ છીએ કે આ COVID-19ની બીમારી રેસ્પિરેટરી ટ્રેક ઉપર વધારે અસર કરે છે, ત્યારે રેસ્પિરેટરી ટ્રેકના રોગોમાં, કાશ શ્વાસ જેવી બીમારીઓમાં ઉપયોગી આ જે આરોગ્ય અંબુ છે તે COVID-19થી પણ આપણને બચાવે છે. જે દર્દીઓ COVID-19 પોઝિટિવ છે એ લોકો જો આનું નિયમિત સેવન કરે
તો પણ એમને વિશેષ લાભ થાય છે અને આ ઔષધ રૂપે પાણી પણ ઔષધ રૂપે વાપરવું એવું આયુર્વેદ માને છે. આટલું જ નહીં, જ્વર એટલે કે તાવ ફીવરમાં પણ આ સદ્યોજ્વરહરમ તરત જ તાવને દૂર કરનારું જે અક્ષીર ઔષધ કહેવાય એ પણ આ આરોગ્ય અંબુ કે ઉષ્ણોદક કે વોર્મ વોટર છે, તો એનો પણ ઉપયોગ આમાં વર્ણવેલો છે. આગળ વાત આવે કે દીપન પાચન કરનારું છે, લઘુ છે, પચવામાં ખૂબ હલકું છે. આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે બીમાર પડીએ છીએ, આપણને તાવ આવે છે, ત્યારે આપણને ભોજન લેવાની રુચિ રહેતી નથી, ખોરાક ખાવાની આપણને રુચિ રહેતી નથી, ત્યારે આપણો આહાર હલકો હોવો જોઈએ, લઘુ હોવો જોઈએ. માત્ર આહાર જ નહીં, પીવાનું પાણી પણ આપણને ભારે પડે છે. આયુર્વેદ કહે છે કે જે લોકો બીમાર છે, જેને તાવ છે, શ્વાસ છે, કાસ છે, ઉધરસ છે, આ લોકોને સાદું પાણી પણ અનુકૂળ આવતું નથી. તો એમના માટે શું છે? તો એમના માટે આવું ઉકાળેલું પાદશેષ રાખેલું પાણી એમના માટે ઉપયોગી છે. તો દિવસ દરમિયાન પણ આવા વ્યક્તિ હોય, બીમાર વ્યક્તિ હોય, કોવિડ-19 વ્યક્તિ હોય, આવું ગરમ પાણી પીવાનું છે. એ પચવામાં ખૂબ હલકું છે અને તરત જ પચી જાય છે, ડાયજેસ્ટ થાય છે, જેથી આપણો અગ્નિ શરીરની બીજી બીમારીઓને દૂર કરવામાં વપરાય છે. આવા વાયરસ અને બીજાના ગ્રોથને અટકાવવામાં એ અગ્નિ વપરાય છે. અને આયુર્વેદ માને છે સર્વે રોગાપી મંદાગ્નિ, બધા જ રોગોનું કારણ મંદાગ્નિ છે. અને જો અગ્નિ આપણો વ્યવસ્થિત થાય, આપણો અગ્નિ બરાબર જળવાયેલો રહે, તો બીમારી સામે આપણને રક્ષણ મળે છે. જેથી આ પાણી એવું છે કે જે આપણા અગ્નિને દીપ્ત કરે છે, દીપનમ દીપન કરનારું છે અને ખોરાકનું પાચન કરનારું છે, જેથી એનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ. અને એના કારણે આ ઉપયોગી હોવાથી આના એટલે પેટના કોઈ પણ રોગો, આફરો, એમાં આ ઉપયોગી થાય છે. ઉદરના બધા જ રોગો, પેટની દરેકે દરેક બીમારીમાં ફાયદા કરે છે. એનિમિયાના દર્દીઓ, પાઇલ્સના દર્દીઓ, ઘોડો હોય પેટમાં, સોજા હોય, એમાં પણ આ ઉપયોગી છે. અને આપણે જાણીએ છીએ કે ગળાનો સોજો હોય એમાં પણ આ ઉપયોગી હોવાથી આનું નિયમિત સેવન આપણે કરવું જોઈએ. તો આ ઉષ્ણોદકની વાત છે, ગરમ પાણીની વાત છે. અને આયુર્વેદ કહે છે કે ઉધરસ, કાસ, શ્વાસ અને જ્વર અને ફીવર, આ દરેકમાં કફ હોય, ફીવર હોય, તો એમાં સાદું પાણી લેવાનું નથી, પરંતુ આવું જ ગરમ પાણી લેવાનું છે. આગળ વાત કરીએ તો યોગની વાત આમાં કરેલી છે. તો નિયમિત યોગાસનનો ઉપયોગ કરો, યોગાસનનો અભ્યાસ કરવો, યોગ પ્રાણાયામનો અભ્યાસ કરવાની વાત છે. તો આપણે જાણીએ છીએ કે યોગ ખૂબ ઉપયોગી છે, એના અનેક ફાયદા આપણે જાણીએ જ છીએ. પરંતુ જે આ રેસ્પિરેટરી ટ્રેકના જે ઇન્ફેક્શન થતા હોય છે, રેસ્પિરેટરી ટ્રેકને લગતી જે બીમારી છે, એના માટે ખાસ કરીને પ્રાણાયામ ખૂબ ઉપયોગી છે. અને એમાં પણ કપાલભાતિ, આમ તો કપાલભાતિ એ પ્રાણાયામનો ભાગ નથી પણ ષટકર્મનો ભાગ છે. તમને નવાઈ લાગશે, બધા એમ કે કપાલભાતિ પ્રાણાયામ છે, પ્રાણાયામ છે, પણ કપાલભાતિની જો યોગના હઠયોગ પ્રતિદિકા અને જે યોગના મૂળભૂત ગ્રંથો છે એમાં જે એનું વર્ણન મળે છે, તો કપાલભાતિ એ પ્રાણાયામ છે. પણ પ્રાણાયામ કરતા પૂર્વે શરીરના જે વધારાનો કફ છે એને દૂર કરવા, વધારાના મેદને દૂર કરવા માટેની પ્રક્રિયા એ કપાલભાતિ છે. એને ષટકર્મ, ષટ શોધનની ક્રિયાઓ જે યોગમાં વર્ણવેલી છે એમાંનું એક કપાલભાતિ છે. તો આ કપાલભાતિનું જે વર્ણન છે, કફને સુકવનાર માનવામાં આવે છે, કફને દૂર કરનાર માનવામાં આવે છે આ કપાલભાતિ. તો આ કોવિડ-19 કફ ખૂબ વધેલો હોય છે ત્યારે કોવિડ-19 બચવા માટે અને થયો હોય તો એ દૂર કરવા માટે કપાલભાતિ ખૂબ અક્ષીર છે, ખૂબ ઉપયોગી છે. તો યોગની દ્રષ્ટિએ કપાલભાતિનું નિયમિત સેવન કરવું જોઈએ, નિયમિત કપાલભાતિનો અભ્યાસ કરવો જોઈએ અને એનાથી આપણે આવા કફની બીમારીઓથી બચી શકીએ છીએ. તો આ વાત થઈ કપાલભાતિની. આગળ થોડી વાત કરીશું આગળ વાત આવે છે કપાલભાતિ બાદ અનુલોમ વિલોમ પ્રાણાયામ. તો અનુલોમ વિલોમ પ્રાણાયામ પણ આપણે જાણીએ છીએ, એ પણ આ રેસ્પિરેટરી ટ્રેકની બીમારીઓમાં ખૂબ ઉપયોગી છે. ભ્રામરી પ્રાણાયામ પણ છે કે જેમાં ઉમરાની જેમ ગુંજન કરવાનું, એ પણ ખૂબ ઉપયોગી છે. તમને યોગ એક્સપર્ટ આગળ આમાં સમજાવશે. પણ આ પણ યોગ અભ્યાસ, દરરોજ 1.5 કલાક યોગ અભ્યાસ કરવાથી આપણા અગ્નિ દીપ્ત રહે છે, આપણા શરીરની બધી ચેનલો ખુલ્લી રહે છે, જેથી આપણે બીમારીથી બચી શકીએ છીએ અને આવી તકલીફોથી આપણી ઇમ્યુનિટી જળવાયેલી રહે છે. આગળ વાત આવી કે ચ્યવનપ્રાશનું દરરોજ સવારે 10 ગ્રામ સેવન કરો. તો ચ્યવનપ્રાશ શું છે? આપણે ખાધો હશે, અમુક લોકોએ એનો ઉપયોગ પણ કર્યો હશે, ડાબર ચ્યવનપ્રાશ કે બીજા XYZ કોઈ પણ કંપનીઓના અલગ અલગ ચ્યવનપ્રાશ, એ ખૂબ જાહેરાતો મીડિયામાં. પણ વાસ્તવમાં આયુર્વેદનો જે ચ્યવનપ્રાશ છે એક ઔષધ છે અને એ ચ્યવનપ્રાશ એ આયુર્વેદમાં દરેક ગ્રંથમાં એનું વર્ણન મળે છે
અમારા ચરક સંહિતા નામના ગ્રંથમાં પણ એનો ખૂબ એનું વર્ણન કરેલું છે અને આ ચ્યવનપ્રાશ ખૂબ ઉપયોગી છે એવું માનવામાં આવે છે. આ ચ્યવનપ્રાશ એટલે કઈ રીતે આ ચ્યવનપ્રાશ ધામ પડ્યું, એક સરસ એની સ્ટોરી છે. તો ચ્યવન ઋષિ હતા, ચ્યવન ઋષિ વૃદ્ધ હતા અને વૃદ્ધાવસ્થામાં એમના લગ્ન એક રાજાની કન્યા સાથે થયા. હવે વૃદ્ધત્વ હતું અને પાછું એમના શરીરને નવીનીકરણ કરવાનું હતું, ફરીવાર યુવા અવસ્થા પ્રાપ્ત કરવી હતી. એના માટે એમને એક ફોર્મ્યુલા વિકસાવી, એક એવી આયુર્વેદિક ફોર્મ્યુલા બનાવી કે જેનું જેના કારણે એનું સેવન કરવાથી તેઓ વૃદ્ધમાંથી પાછા યુવાન થાય. તો એવી તાકાત ધરાવતું જે આ ઔષધ છે એ એમના એ ચ્યવન ઋષિના નામ ઉપરથી ચ્યવનપ્રાશ તરીકે પ્રચલિત બન્યું અને આ ચ્યવનપ્રાશ નિયમિત સેવન કરવામાં આવે તો વૃદ્ધાવસ્થાને પણ દૂર કરી યુવા અવસ્થા લાવનારું છે. એટલે શરીર માટે ખૂબ જ ઉપયોગી છે, શરીરની ઇમ્યુનિટી ખૂબ વધારનાર છે. અને આનું જે વર્ણન છે એ રીતે પણ છે કે ખાસ કરીને કાસ, શ્વાસ અને રાજ્યક્ષ એટલે કે રેસ્પિરેટરી ટ્રેક્ટના જે ઇન્ફેક્શન છે, રેસ્પિરેટરી ટ્રેક્ટના લગતી જે બીમારીઓ છે એમાં આ ચ્યવનપ્રાશ ખૂબ ઉપયોગી થાય છે, ખૂબ મહત્વનો છે. જેથી આપણી રેસ્પિરેટરી ટ્રેક્ટની ઇમ્યુનિટી જાળવી રાખવા માટે નિયમિત સવારે 10 ગ્રામ જેટલું, 2-3 ચમચી જેટલો ચ્યવનપ્રાશ આપણે સેવન કરવું જોઈએ. એ ખાસ ઇમ્યુનિટી બિલ્ડર કરનાર છે અને એન્ટી એજિંગ અને ડિટોક્સિફાયર પણ છે. કાર્ડિયક રોગોમાં પણ એટલું જ એ ઉપયોગી છે અને કેન્સરમાં પણ એટલું જ ઉપયોગી છે. તો અનેક લાભ ધરાવતું આ ચ્યવનપ્રાશ છે. અનેક ઔષધો એમાં છે, 10 મૂળ છે, અનેક એવી ઉપયોગી ઔષધો એને એના ક્વાથથી આમળાને સિદ્ધ કરવામાં આવે છે અને એના પછી અનેક પ્રક્રિયા પછી આ ચ્યવનપ્રાશ બને છે. આગળ વાત છે સૂંઠની, વાત આવે છે કે આપણે હર્બલ ટીમાં પણ આપણે જોયું કે સૂંઠનો ઉપયોગ છે. તો આયુર્વેદ માને છે કે આ સૂંઠ એ વિશ્વ ભેષજ છે, કે આ દુનિયામાં એનો પર્યાય આપી દીધો કે વિશ્વ ભેષજ, કે સૂંઠ એ વિશ્વ ભેષજ તરીકે પ્રચલિત છે અને એના ઉપર પણ અનેક કામ થયા છે. એટલે આપણી આ હર્બલ ટીમાં સૂંઠનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત સૂંઠ અને ધાણા નાખેલું ગરમ પાણી, જે અમારે ગુજરાત સરકારની જે ગાઈડલાઈન બહાર પાડી, એમાં માત્ર ગરમ પાણી નહીં, જેને બહુ જ કફ હોય, બહુ શરદી રહેતી હોય, જેને કદાચ આવ્યું સેજ પોઝિટિવ ઇન્ફેક્શન થયું હોય, અસિમ્પ્ટોમેટિક હોય અથવા સિમ્પ્ટોમેટિક પણ હોય, તો એમને ખાસ ગરમ પાણીથી પણ એક સ્ટેપ આગળનું જે ઉપયોગી ઔષધ કહેવાય, તો સૂંઠ અને ધાણા નાખીને ઉકાળેલું પાણી નું સેવન કરવું એમના માટે ઉપયોગી છે. એ જ રીતે 1-1 ચમચી જેટલું સૂંઠ અને ધાણાનો પાવડર 1 લિટર પાણીમાં નાખી ઉકાળવાનો અને 250 ml રાખવાનો અને એ પાણીનો ઉપયોગ કરવાનો. એ પાણી ખૂબ ઉપયોગી થાય છે, સૂંઠ અને ધાણા નાખેલું ઉકાળેલું પાણી આવી બીમારીમાં, તો એનો પણ પ્રયોગ કરવો જોઈએ. આ ઉપરાંત જે સૂંઠના બીજા ફાયદા છે, ખાસ કરીને સૂંઠ દીપન પાચન કરનારું છે, એટલે એ પણ ખોરાક પાચન કરનારી એક સારી ઔષધિ છે. જે વાત છે કે સ્ટમકની કોઈ પણ બીમારી હોય, ડિસ્કમ્ફર્ટ હોય, એમાં ઉપયોગી છે. મોશન સિકનેસ હોય, ઝાડાની તકલીફ થતી હોય, કોઈ પણ પ્રકારે પાચનની તકલીફના કારણે જે બીમારી થતી હોય એમાં પણ ઉપયોગી છે. બરાબર, નોઝિયા હોય, સ્ટમક ક્રેમ્સ હોય, ઇન્ડાઇજેશન હોય, બરાબર, મોશન જ્યારે બહુ જ મુવમેન્ટ પણ કરતા હોઈએ, બસમાં એમાં મુસાફરી કરતા હોઈએ ત્યારે પણ જે આપણને ઉલટી ઉપકાર થતા હોય ત્યારે પણ આ ઉપયોગી થાય છે. તો આવા અનેક ફાયદા એના છે. ખાસ કરીને એન્ટીઓક્સિડન્ટ છે, એસેન્શિયલ ઓઇલ્સ એમાં આવેલા છે અને જિંજરોલ નામનું એનું મેઇન કમ્પાઉન્ડ છે. તો આ ખૂબ ઉપયોગી ઔષધ છે, આપણે જાણીએ છીએ અને એ વિશ્વ ભેષજ છે. તો વિશ્વ ભેષજના શું ફાયદા છે? બહુ એક સારો પ્રયોગ, આ એક સમાચારમાં પ્રસિદ્ધ થયેલો પ્રયોગ છે અને જામનગરમાં આ પ્રયોગ થયેલો છે. જામનગરના એક ડોક્ટર હિતેશભાઈ જાની, જે ત્યાંના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ આચાર્ય રહી ચૂક્યા છે, તેઓએ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીના અને પંચકર્મના એક્સપર્ટ છે, એમને આ એક પ્રચલિત કર્યો છે. અને એ પ્રયોગ ખાસ કરીને કચ્છના માધાપરમાં જ્યારે કોરોના પોઝિટિવના પેશન્ટ આવ્યા ત્યારે એમના ઉપર પ્રયોગ કરવામાં આવ્યો અને ખૂબ એના સારા પરિણામ મળ્યા, એમાં ખૂબ સફળતા મળી. તો આ પ્રયોગ શું છે? આ સૂંઠનો, તો આ સૂંઠના પ્રયોગમાં એવું કહેવામાં આવે છે કે 1-1/2 ચમચી જેટલો સૂંઠનો પાવડર તમારે લઈ અને એને મોંમાં જીભના પાછળના ભાગમાં મૂકી દેવાનું છે. આ 1/2 ચમચી જેટલો પાવડર સૂંઠનો મોંમાં મૂકી અને 5 મિનિટ સુધી મોંમાં રાખવાનો છે. એના કારણે શું થાય છે કે એ ત્યાંથી લાળ ગ્રંથિઓમાંથી જે લસિકા છે એમાં ભળી અને ત્યાં આગળ કોઈ પણ પ્રકારે કોવિડ-19 નો ગ્રોથ
એના વાયરસ ક્યાં અસર કરે તો સીધા લસિકા સાથે જોડાય અને લસિકા ગ્રંથિ દ્વારા એની કોલોનીનો ગ્રોથ થતો હોય છે, એની કોલોની વધતી હોય છે. તો આ લસિકા ગ્રંથિઓને એકદમ ક્લીન કરે છે અને તેને એ ભાગને જે ગળાનો પાછળનો ભાગ છે એને એકદમ ક્લીન કરે છે. આની પીએચ વેલ્યુ આ શૂટ મોઢામાં રાખવાથી પીએચ વેલ્યુ વધી જાય છે અને એના કારણે પણ વાયરસનો ગ્રોથ વધતો નથી, વાયરસ કોલોની વધારે બનાવી શકતા નથી. એની આગળ એક કવચ જેવું રક્ષણ પૂરું પાડે છે આ શૂટનો પ્રયોગ અને 5 મિનિટ એ મોઢામાં રાખી અને પછી એ શૂટ ગળી જવાનું. તો એના કારણે શું જાય છે, પેટમાં જઈને પણ આપણી ભૂખને વધારે છે અને જે કાચો આમ દોષ કરે છે એ કાચા આમ દોષને દૂર કરે છે, જેથી કફ બનતો નથી, જેથી આ બીમારી સામે રક્ષણ મળે છે, આ બીમારીમાંથી જલ્દી સાજા થવાય છે. COVID-19 માટે આ ખૂબ ઉપયોગી પ્રયોગ છે કે અડધી ચમચી શૂટ મોઢામાં રાખવાની અને એને 5 મિનિટ મોઢામાં રાખ્યા બાદ એને ગળી જવા. તો આ પ્રયોગ એક અક્ષર છે. એનો બીજો ભાગ એ છે કે થોડી એક ચપટી જેટલી શૂટ લઈ અને એક નસકોરું બંધ કરી સૂંઘવાની આ રીતે, અને પછી થોડીક છીકો આવશે કઈ વાંધો નહીં, પછી બીજું નસકોરું બંધ કરી ફરી એક ચપટી લઈ બીજા નસકોરાથી સૂંઘવાની, જેમ છીકણી સૂંઘતા હતા લોકો એ રીતે સૂંઘવાની. એના કારણે શું થાય છે કે એના કારણે આ શૂટ એ અહીંથી અંદર જાય છે, અંદર આયુર્વેદ કહે છે કે શૃંગાટક મર્મ સુધી આ ઔષધ પહોંચે છે અને આજુબાજુ જે સાઇનસ છે ત્યાં આગળ પણ પહોંચે છે. કમસે કમ ત્યાં ના પહોંચે તો અંદરની જે મેમ્બ્રેન છે એ બધા સુધી પહોંચે છે અને ત્યાં આગળ એક કવચ એક એવી ઇમ્યુનિટી ઉત્પન્ન કરે છે કે જેથી વાયરસનો ગ્રોથ અટકે છે, વાયરસ કોલોની બનાવતા અટકે છે અને COVID-19 વાયરસ ત્યાં વધારે ગ્રોથ કરી શકતા નથી. તો એ રીતે આ એક અક્ષર છે. આ પ્રયોગની આયુર્વેદમાં પ્રતિમર્શ પ્રધમન નશ્ય તરીકેનો વર્ણન છે અને ઓછી માત્રામાં લેવાનું છે એટલે નિયમિત કરી શકાય. તો આ પ્રધમન નશ્ય તરીકે આનું વર્ણન જોવા મળે છે. ઉપરના બધા જે ઉદ્વજ ત્રુગત રોગો છે એનું એના જે કફ ને બધું છે એનું શોધન કરનારો ત્યાંની જે ખરાબી છે ત્યાંનો જે કચરો છે એને બહાર કાઢવા માટે અક્ષર માનવામાં આવે છે આ પ્રધમન નશ્ય. તો આ પ્રધમન નશ્ય સૂઠના બે પ્રયોગો મેં તમને કીધા, તો એ પણ નિયમિત કરવા જેવા છે. બહુ જ સૂટ એકદમ સસ્તી અને સુલભ ઔષધિ છે, કોઈ પણ વ્યક્તિ એનો ઉપયોગ કરી શકે. ઘરમાં બધાના ઘરમાં રસોડામાં સૂટ મોટા ભાગે હોય છે તો આ સૂટનો પ્રયોગ કરવાનો, પણ તો આ સૂટ ચૂના વગરની સૂટ લેવાની છે. એટલું ખાસ ધ્યાન રાખજો કે ચૂના વાળી ના હોય, ચૂના વગરની સૂટ આ રીતે ઉપયોગ કરવાનો છે. આપણે બહારથી આવીએ અને જમીને પછી આનો ઉપયોગ કરવાનો છે, જેથી જેને એસિડિટીની તકલીફ હોય એમને વધારે નુકસાન ના કરે. જ્યારે તમારે પ્રધમન નશ્ય લેવું છે તો એ ભૂખ્યા પેટે લેવાનું, જમીને નથી લેવાનું. અને જયારે સૂટ મોંમાં રાખવાની છે તો કઈ જમ્યા પછી થોડી 15-20 મિનિટ જાય પછી એનો પ્રયોગ કરવાનો છે અને એ પ્રયોગ કરવાથી સાથે સાથે જમ્યા પછી મુખ્યત્વે કફ વધતો હોય છે, આમ દોષ વધતો હોય છે, તો એ આમ દોષનું પણ પાચન કરી કાઢે છે, કફને દૂર કરે છે. ખાસ કરીને જમ્યા પછી બોધક કફ, આયુર્વેદ કહે છે કે બોધક કફ વધે છે, તો આનું સેવન કરવાથી બોધક કફ વધતો નથી અને બોધક કફ નહીં વધવાથી ગળાના ભાગમાં કફનો કફ વધતો નથી, જેથી આ વિકસ વધતો નથી અને એના કારણે આ વાયરસનો ગ્રોથ અટકે છે. તો આ એક અક્ષર વાત અક્ષર પ્રયોગની વાત કરી. એક ચપટી સૂંઠથી કોરોના એને વિશ્વ ભેષજ કહેવામાં આવે છે. તો આ વિશ્વ ભેષજથી વિશ્વ મહામારી COVID-19 અટકાવવાનો આ પ્રયોગ છે. વિશ્વ ભેષજ COVID-19 વિશ્વ મહામારીને અટકાવવામાં અક્ષર છે, એમાં ઉપયોગી છે એવા પ્રયોગો થઈ રહ્યા છે અને કદાચ ભવિષ્યમાં પૂરું પણ થશે. પરંતુ કઈ ના થાય તો એના પ્રયોગો આપણે કરવા જોઈએ આપણી ઇમ્યુનિટી બુસ્ટઅપ કરવા માટે. આ ચોક્કસ અક્ષર છે આપણી ઇમ્યુનિટી માટે ખૂબ ઉપયોગી છે. આગળ વાત આવી હળદરની. આપણે બધા જાણીએ છીએ કે હળદર ખૂબ ઉપયોગી છે, આપણા રસોડાનું એક અભિન્ન અંગ કહેવાય. બહેનો નિયમિત ખ્યાલ છે, નિયમિત રસોઈમાં વઘારમાં આપણે હળદર નાખતા હોઈએ. તો શા માટે હળદરને આપણા મસાલામાં સ્થાન મળ્યું, હળદર શા માટે વઘારમાં વપરાય, શું એમનીમ જ આપણે એનો પીળો કલર કરવા માટે એનો ઉપયોગ કરતા? તો આ બધી વસ્તુ આના ગુણો આપણા જે ઋષિ મુનિઓ હતા, જે આયુર્વેદના એક્સપર્ટ હતા, એમને જાણતા હતા અને એને એટલું પબ્લિકમાં એને પોપ્યુલર કરાવ્યું, પબ્લિકના દરેકે દરેક ઘર સુધી આ પહોંચાડી દીધું, આયુર્વેદને દરેકે દરેક ઘર પરિવાર સુધી પહોંચાડી દીધું અને એનો ઉપયોગ કરવાથી તમે આવા રોગોથી રક્ષણ મળે, આપણી ઇમ્યુનિટી જળવાયેલી રહે, એટલા માટે હળદર આપણી રસોઈમાં સ્થાન પામેલું છે. અને નવાઈ લાગશે કે જે અમેરિકા જેવા દેશો છે જ્યાં આગળ ખૂબ જ સાધન સંપન્ન દેશ આપણે કહી શકીએ, COVID-19 પેશન્ટમાં અનેક લોકોના મૃત્યુ ત્યાં થયા છે અને એની જગ્યાએ ભારત જે અનેક ગીચતા, આપણી ગીચતા ખૂબ વધારે છે, લોકો ખૂબ અને એટલું પ્રિવેન્શન આપણે ત્યાં રાખતા નથી, એટલી જાગૃતતા નથી, છતાં પણ આપણા ત્યાંના લોકો COVID-19
એ જલ્દી એમાંથી બહાર આવ્યા છે એટલા પ્રમાણમાં, જે પ્રમાણે આપણી વસ્તી છે એટલા પ્રમાણમાં એ ફેલાયો નથી. તો એની પાછળ ક્યાંક ને ક્યાંક આયુર્વેદ, ક્યાંક ને ક્યાંક આપણી જીવનશૈલી અને સરકારના પ્રયત્નો તો ચોક્કસ, પણ સાથે સાથે આપણને આ પરંપરાગત જે ઋષિ મુનિ દ્વારા જે આ વિજ્ઞાન મળ્યું છે, આપણી ઇમ્યુનિટી વધારે, એના કારણે પણ આપણી રોગ પ્રતિકારક શક્તિ જળવાયેલી રહી છે અને એના કારણે આપણે આવી બીમારીઓથી બચ્યા છીએ, ક્યાંક એનાથી આપણને અજાણતા પણ રક્ષણ મળ્યું છે. તો આ જે ખાસ હળદર છે, એ હળદર એ આપણે કહીએ કે ખૂબ ઉપયોગી છે, ખાસ કરીને એન્ટીઓક્સિડન્ટ છે, એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી છે. આપણે જાણીએ છીએ કે કંઈ પણ વાગ્યું હોય, સોજો આવ્યો હોય તો આપણે હળદર અને મીઠાનો લેપ કરીએ, તો આ હળદર એ કોઈ પણ સોજા માટેનું આયુર્વેદની દ્રષ્ટિએ અક્ષી રક્ષક છે. અને ખાસ કરીને ગળાનો સોજો આવ્યો હોય ત્યારે હળદર, આપણે ખુદ પણ ક્યારેક ને ક્યારેક કાકડા ફૂલાયા હોય, ગળાનો સોજો થયો હોય, તો આપણી માતાએ આપણા દાદીએ ક્યારેક ને ક્યારેક આપણને હળદર વાળું દૂધ પીવડાવ્યું છે, ક્યારેક ને ક્યારેક હળદર અને મીઠાના કોગડા કર્યા છે, અને હળદર અને મીઠાના કોગડાથી આપણે ક્યારેક ને ક્યારેક કોઈ પણ ચિકિત્સકની સલાહ વગર સાજા થઈ ગયા છે, ઘરે આપણા ઔષધથી સાજા થયા છે. તો આનો પ્રયોગ આપણે આપણી યુનિવર્સિટીમાં આપણા ખુદના ઉપર કરી ચૂક્યા છીએ એવું આ અક્ષીર ઔષધ હળદર છે. હળદર ને દૂધમાં નાખીને ગોલ્ડન મિલ્ક તરીકે દરરોજ સેવન કરવાનું આયુષ, એ જે અમારી ગાઈડલાઈન છે એમાં વર્ણન છે. રાત્રે કંઈ ના કરો તો હળદર વાળું દૂધ પીને સુવાની આદત, એ પણ ગળાના આવા શુદ્ધ આવા ઇન્ફેક્શન તમે આ લેશો તો એની જે હળદરની જે પ્રોપર્ટી છે એના કારણે આ વાયરસના ગ્રોથને અટકાવશે અને વધવા નહીં. તો એવું આ ઉપયોગી ઔષધ છે હળદર વાળું ગરમ દૂધ. અને બીજી વાત, હળદરમાંથી જ હળદર અને મીઠાને ભેગા કરી ગરમ પાણીના કોગડા કરવા, સેજ કડું પકડાતું હોય અથવા અનુકૂળતા હોય તો દરરોજ રાત્રે અને સવારે ગરમ પાણીમાં હળદર અને મીઠું એક એક ચમચી નાખી અને એના ગાર્ગલ કરીએ, એને કવલ કરીએ, એને કોગડા કરીએ, તો એ પણ આપણી ગળાની ઇમ્યુનિટી તેના માટે ખૂબ ઉપયોગી છે. અને ત્યાં આગળ કોઈ પણ આવો વાયરસ હશે તો આ હળદરના બે પ્રયોગો છે. હળદરવાળા દૂધના અનેક ફાયદા નેટ ઉપર તમે જોશો તો પણ તમને ખબર પડશે કે માત્ર હળદર ઇન્ફ્લેમેશન નથી દૂર કરતું, કેન્સરમાં પણ ઉપયોગી છે, આર્થરાઇટિસના જે પેશન્ટ છે એના માટે પણ ઉપયોગી છે, ગરમ હોવાથી ડાયજેશન પણ સુધારે છે. ડાયાબિટીસમાં આયુર્વેદ એવું કહે છે, મેહેશું ધાતુ છે, કે ડાયાબિટીસની સારામાં સારી કોઈ દવા હોય, પ્રમેહની મધુમેહની કોઈ સારામાં સારી દવા હોય તો એ ધાત્રી એટલે કે આંબળા અને નિશા એટલે કે હળદર. તો આંબળા અને હળદર વર્ષોથી આયુર્વેદ એવું માને છે કે ડાયાબિટીસની સારામાં સારી ઔષધ છે. તો ખાસ કરીને ડાયાબિટીસના પેશન્ટ જેને COVID-19 થવાની શક્યતાઓ વધારે છે, તો એવા દર્દીઓ તો આ હળદરવાળું દૂધ ચોક્કસ સેવન કરવું જોઈએ. મોટી ઉંમરના દર્દીઓ તો ચોક્કસ આનું સેવન કરવું જોઈએ, અને જેને કફ વધારે રહે છે એમને પણ આનો ઉપયોગ કરવો જોઈએ. અને જો નાના બાળકોને નિયમિત આ સેવન કરવાની ટેવ પડશે તો એના અનેક ફાયદા આગળ જતા મળે છે, વેઇટ લોસ પણ થાય છે અને કોઈ પણ વ્રણ થયું, કોઈ પણ વુંડ થયું તેને હિલિંગમાં પણ છે. આગળ વાત આવી તુલસીની પણ, કે આપણે હર્બલ ટીમાં તુલસી પણ નાખેલું, તો આ તુલસી કેમ નાખવાની, તુલસીમાં શું એવું છે કે તુલસીનો ઉપયોગ? તો આ તુલસીનો શ્લોક અમારી જે હજારો વર્ષો પહેલાની અમારી એક ગ્રંથમાં ચરક સુશ્રુત વગેરેમાં પણ છે, અને થોડા સમય પહેલાનો ભાવપ્રકાશ નામનો જે અમારો ગ્રંથ છે એમાં પણ એનું વર્ણન મળે છે. તો એના ગુણોનું વર્ણન કરેલું છે, તુલસી સુરસા ગ્રામ્યા સુલભા બહુમંજરી અપેત રાક્ષસી ગૌરી ભૂતગ્નિ દેવ ગુંડુભી. આ જે વાત છે અપેત રાક્ષસી અને ભૂતગ્નિ, તો ભૂતગ્નિ એટલે શું? ભૂત એટલે કે ભૂત, આપણે જે રાત્રે જોઈએ છીએ કે પિક્ચરમાં જોઈએ છીએ ભૂત આવે છે તો એ ભૂત છે, તો ના, આયુર્વેદ એમ કે છે ભૂત એટલે જે નરી આંખે ન જોવાય એવા જે જોઈ ના શકાય એવા સૂક્ષ્મ જીવો, એવા ચેતન તત્વો કે જેમાં ચિત્તવૃત થવાની સંભાવનાઓ છે, જેનામાં વિકાસ થવાની સંભાવનાઓ, એવું કોઈ પણ તત્વ જે નરી આંખે જોવાતું નથી તે ભૂત છે. તો આ વાયરસ બેક્ટેરિયા આ બધા પણ એક પ્રકારના ભૂત છે આયુર્વેદ. તો આ ભૂતગ્નિ એના માટેની સારામાં સારી કોઈ ઔષધિ હોય તો ભૂતગ્નિ એટલે કે તુલસી છે. એનો પર્યાય જ, એનું બીજું નામ જ ભૂતગ્નિ પાડી કાઢ્યું, એટલું પોપ્યુલર થયું કે આવા વાયરસથી બચવામાં, બેક્ટેરિયાથી બચવામાં ઘર આંગણે દરેક લોકોના ઘર આંગણે આ તુલસી હતી અને એનો ઉપયોગ કરતા લોકો. અને જ્યારે જ્યારે આવી મહામારી આવતી, વાયરસ આવતા, જ્યારે બેક્ટેરિયાનો આવો તકલીફો આવતી, એને ભૂત તરીકે લોકો ઓળખતા એ સમયમાં, અને ભૂતથી એવી ગ્રહ બાધા તરીકે પણ એને ઔષધ, એને દૂર કરવા માટેનું કોઈ ઔષધ હતું તો ઘર આંગણે એ તુલસી હતું. અને એના ઉપયોગથી ખાસ અનેક લોકો વર્ષોથી એનો ઉપયોગ કરી સ્વસ્થ બનતા, આ મહામારીમાંથી બહાર આવતા. એવું આ ઔષધ ભૂતગ્નિ જે તુલસી છે એનો પણ નિયમિત ઉપયોગ કરવો જોઈએ. અમારી ગુજરાત સરકારની જે ગાઈડલાઈન અમે બનાવી
એમાં એનો પણ સમાવેશ કરેલો છે કે કમસે કમ 10-15 પાન તુલસીના લઈ અને પીસી એમાં 2 મરી નાખી અને એ તુલસીનો રસ નિયમિત સવારમાં સેવન કરો. જેને વધારે કફ હોય, વધારે ઉધરસ હોય તો વારંવાર ભૂખું, આયુર્વેદ કે જે શરદી કફ આવા રેસ્પિરેટરી ટ્રેકના ઇન્ફેક્શનમાં વારંવાર ઔષધ લેવાનું છે તો વારંવાર થોડા થોડા સમયે એનું સેવન કરવું જોઈએ. વધારે તકલીફ હોય તો 20 ml સુધી પણ એનો રસ ભરી નાખીને લઈ શકાય છે. તો આપણા ઘરઆંગણે તુલસી ખૂબ જ ઉપયોગી છે અને એની આજુબાજુ એક એવી ઓટા હોય છે કે જેના કારણે વાયરસ બેક્ટેરિયા દૂર રહે છે, એટલે એની પ્રદક્ષિણા કરવાનું વર્ણન છે આપણા ધાર્મિક ગ્રંથોમાં કે નિયમિત તુલસીની પ્રદક્ષિણા કરવી. તો એની પાછળ પણ કંઈક સાયન્સ છે. ભલે આજના સમયમાં એ આપણે આપણા સાધનોથી સમજી શકતા નથી અને સાયન્ટિફિક રીતે પ્રૂવ કરી શકતા નથી, પણ આયુર્વેદ એવું કહે છે કે પ્રત્યક્ષમ અલ્પમ અપ્રત્યક્ષમ, કે આ પ્રત્યક્ષ જે સીધું દેખાય એ અલ્પ છે, એના સિવાયની અનેક વસ્તુઓ એવી છે કે સીધી પ્રત્યક્ષ જોઈ શકાતી નથી, છતાં પણ એને સાબિત કર્યા વગર પણ એના ગુણો આપણે સ્વીકારવા જોઈએ અને એનો ઉપયોગ કરવો જોઈએ. તો એવી આ તુલસી ભૂતગ્નિ એ પણ આ રોગ માટે અક્ષીર છે, એનું પણ ઇમ્યુનિટી વધારવામાં ખૂબ વર્ણન છે, એના ડ્રોપ્સ પણ થતા હોય, એનો અર્ક પણ મળતો હોય છે તુલસીનો અર્ક, એની હર્બલ ટીમાં પણ એનો ઉપયોગ કરી શકાય અને તાજો રસ કાઢીને પણ એનો ઉપયોગ કરાય. પણ તુલસી એરોમેટિક હોય છે એટલે જ્યારે હર્બલ ટી બનાવો ત્યારે છેલ્લે નાખી અને વધારે ઉકાળવાથી શું થાય છે કે એના જે ઉપયોગી તત્વો હોય છે એ ઉડી જાય છે, એટલે એને વધારે પ્રમાણમાં ઉકાળવાની નથી, માત્ર સેન છેલ્લે નાખવાનું છે અને એને પછી એનો ઉપયોગ કરવાનો છે. આ તુલસી ખૂબ ઉપયોગી છે. તુલસી વાળું પાણી પણ ઘણા બધા લેતા હોય છે કે તુલસીને ગરમ પાણીમાં પલાળી અને એનો ઉપયોગ દિવસ દરમિયાન એ જ પાણીનો ઉપયોગ કરવો, એ રીતે પણ તુલસીનો ઉપયોગ કરતા હોય છે, એ રીતે પણ કરી શકાય. આ તુલસી ખૂબ ઉપયોગી ઔષધ છે. આગળ જે વાત હતી કે અમે અનેક પ્રયોગોની જે વાત હતી કે નશ્યની પણ એમાં વાત હતી કે નાકમાં 2-2 ટીપા તલના તેલના નાખવા અથવા તો દિવેલના નાખવા, એમાં કોઈ પણ વસ્તુના ઉપયોગ કરવો, એનું વર્ણન આગળ આપણે જોયું. તો આ તલનું તેલ અથવા નાકમાં દિવેલ અથવા કોપરેલનું તેલ, આ જે નાખવાની પદ્ધતિ છે એને આયુર્વેદમાં નશ્ય કહે છે. નાસા હિ શિરસો દ્વારા, નાક જ આ શિર પ્રદેશનું દ્વાર છે, એટલે માથાના ભાગમાં ઉદ્ભવ ચતુર્ગત વિકારોમાં કોઈ સારામાં સારું એપ્લિકેબલ કોઈ વસ્તુ હોય કે કોઈ ઔષધનું એપ્લિકેશન ફોર્મ હોય તો એ નશ્ય દ્વારા નાકમાં ટીપા નાખીને એ ઔષધ ઉપર પહોંચાડવામાં આવે છે અને એ શિરસનું દ્વાર નાક હોવાથી અંદરથી અને માથાના ભાગથી લઈને બધી જ આ બધી જગ્યાએ આપણે જે કહેવાય કે સાઇનસમાં, પછી કાનની જે ભાગ છે, આંખની ઇન્દ્રિય છે, એ બધાને બળ આપે છે અને પોષણ આપે છે, ત્યાંના વિકારોને દૂર કરે છે અને એકદમ અક્ષીર ઓલફેક્ટરી નર્વસ સિસ્ટમને બધી નર્વસ સિસ્ટમને માટે ઉપયોગી છે. તો આ નિયમિત સેવન કરવાનો આ પ્રયોગ છે નશ્ય, અને એને પ્રતિમર્શ નશ્ય તરીકે આયુર્વેદમાં વર્ણન કરવામાં આવે છે અને એનાથી પણ ઇમ્યુનિટી ખૂબ વધે છે અને આપણે એનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ. તો ક્યારે કરવો? તો ખાસ કરીને સવારમાં ભૂખ્યા પેટે કરો તો વધારે અક્ષીર છે અને બહાર જતી વખતે પણ એનો પ્રયોગ કરવાનો કીધો છે. જો અનુકૂળતા ના હોય તો આ પ્રયોગ એવા છે 2-2 ટીપા જ નાખવાના, તો ગમે ત્યારે દિવસમાં તમે આ ઔષધ નાખી શકો છો, એમાં કઈ જ વાંધો નથી. શક્ય હોય તો સહેજ તેલ હુંફાળું કરી દેવું, એને સહેજ કાચની બોટલમાં ભરી દેવું અને ડ્રોપરની પાટકામાં ગરમ પાણી રાખી એમાં કાચની બોટલ મૂકશો એટલે તેલ ગરમ થઈ જશે અને પછી ડ્રોપરની પછી એના ટીપા નાખવા. તો એ રીતે આ ઉપયોગમાં અનુકૂળતા રહે છે. દરરોજ એનો ઉપયોગ કરો. માથું સહેજ ઢળેલું રાખવું, આ રીતે પલંગ પર સૂઈ અને સહેજ માથું ઢળેલું કરવી દેવું અને એના પછી એના નાકમાં ટીપા નાખવાના છે. તો આ પ્રયોગ પ્રતિમર્શ દશ્ય તરીકે આયુર્વેદમાં ઉપયોગી છે. તો આના પછીનો એક પ્રયોગ છે કે આપણે સ્ટીમની પણ વાત કરી. તો સ્ટીમ કેટલું ઉપયોગી છે એ જેમ આપણે વાત કરી કે ક્યારેક ને ક્યારેક આપણે હળદરવાળું દૂધ પીધું છે, ક્યારેક ને ક્યારેક આપણે તુલસીનું સેવન કર્યું છે, એ જ રીતે ક્યારેક ને ક્યારેક આપણે સ્ટીમ પણ ચોક્કસ કરી છે. જ્યારે આપણું નાક બંધ થઈ જતું હતું, જ્યારે આપણને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, શરદી થઈ ગઈ હોય, તો ઘરગથ્થુ આપણે આ સ્ટીમ લેતા. શું કરતા? ગરમ તપેલીમાં પાણી ભરી અને ઉકાળતા અને એમાં અજમો નાખીને અથવા કોઈ પણ એરોમેટિક વસ્તુ, મિલગીરીનું તેલ નાખતા, પુદીનો નાખતા અને એની સ્ટીમ લેતા અને ચોક્કસ લીધા પછી આપણને ફાયદો હતો. તો જેટલું આ ઘરગથ્થુ સામાન્ય અવસ્થામાં, શરૂઆતની અવસ્થામાં જો આપણને આવી તકલીફ COVID-19 લગતી લાગે તો નિયમિત આનું સેવન સ્ટીમનું કરવું જોઈએ. એના મશીન પણ એને લગતા બજારમાં મળતા હોય, ઇનહેલર સ્ટીમ માટેના મશીન પણ મળતા હોય તો એનો પણ ઉપયોગ કરી શકીએ.
તો એ રીતે સ્ટીમ લેવાથી પણ આવા આપણી ઇમ્યુનિટી વધતી હોય છે. એ સ્ટીમ સીધી અંદરથી એનો સૂક્ષ્મ ગુણ હોય છે, સ્ટીમને સ્વેદન કર્મ સાથે આયુર્વેદ માટે. તો આયુર્વેદ કહે છે કે સ્વેદન કર્મ ખૂબ ઉપયોગી છે, ખાસ કરીને કફ અને વાયુના રોગ. તો આ કોરોના પણ કફને લગતી બીમારી છે અને વાયુ પણ એમાં ઇન્વોલ્વ હોય છે. તો કફ અને વાયુને દૂર કરવામાં સ્ટીમ ખૂબ ઉપયોગી આયુર્વેદ માને છે. અને અપર રેસ્પિરેટરીના શ્વાસ અને કાશના રોગોમાં પણ સ્વેદન કર્મને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે, સ્ટીમ લેવાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. અને એને ખાસ ઉપયોગી પ્રયોગ તરીકે એના જ્યાં પણ ચિકિત્સાનું વર્ણન મળે છે ત્યાં આગળ એવું આયુર્વેદમાં વર્ણન કે શ્વાસના રોગીએ શું કરવાનું, તો શ્વાસના રોગીએ તલના તેલમાં મીઠું નાખી એની માલિશ કરવાની છાતી ઉપર, અને પછી આવો શેક લેવાનો. એ વખતે નાડી સ્વેદન મશીન દ્વારા શેક લેવાની વાત છે, પણ એ શક્ય ના હોય તો કમસે કમ આ રીતે ઘરગથ્થુ સ્ટીમ પણ આપણે લઈ શકીએ છીએ. તો શ્વાસની બીમારીમાં, ઉધરસની બીમારીમાં અને રેસ્પિરેટરી ટેકનિક કોઈ પણ બીમારીમાં આ સ્ટીમ ખૂબ ઉપયોગી થાય છે. અને જ્યારે એનું સેવન કરવામાં આવે તો આપણી ઇમ્યુનિટી વધે છે, કોવિડ-19 જેવી બીમારીઓ પણ એ પણ બચી શકાય છે. તો સ્વસ્થ વ્યક્તિ પણ જ્યારે આવી બીમારીનું કોવિડ એવી મહામારી ચાલતી હોય ત્યારે એનું સેવન કરી શકે, એમાં કોઈ તકલીફ નથી. આગળ વાત આવે છે કે શું આયુર્વેદમાં આવા કોવિડ-19 જેવા વાયરસોનું વર્ણન છે. તો પછી એમ વાત કરી ભૂત તરીકે વર્ણન છે, આવી મહામારીનું વર્ણન છે, તો ચોક્કસ આવી મહામારીનું પણ વર્ણન છે. અને એ મહામારી જનપદો વંશ તરીકે આયુર્વેદમાં ઓળખાય. તો આયુર્વેદના ગ્રંથોમાં જનપદો વંશનું વર્ણન છે કે જેમાં એક સાથે અનેક લોકો બીમાર પડે. તો આવી બીમારીઓ પહેલા પણ આવતી, અનેક વર્ષોથી અનેક સમયથી આવી બીમારીઓ સૃષ્ટિમાં આવતી જ રહે છે. ક્યારેક સ્વાઇન ફ્લૂ આવે છે, ક્યારેક કોરોના આવે છે, ક્યારેક ચિકનગુનિયા આવે છે. કોક ને કોક ફ્લૂ, ચિકનગુનિયા, વાયરસ, બેક્ટેરિયાના રોગો વગેરે આવતા જ રહે છે. મહામારીઓ અટકવાની નથી, પણ એનાથી બચવાનો ઉપાય એ આપણા હાથમાં છે, આપણી ઇમ્યુનિટી વધારવી. અને તો આવી મહામારી આયુર્વેદમાં જનપદો ધ્વજ તરીકે ઉઠાવી આયુર્વેદના ચરક સંહિતાનો વિમાનસ્થાન નામનો અધ્યાય છે, ચેપ્ટર છે, જેમાં આનું વર્ણન જોવા મળે છે. અને એમાં લખેલું છે કે 3500 વર્ષ પહેલાની અમારી ચરક સંહિતામાં કે આ બીમારી, કોઈ પણ મહામારી આવે છે એનું મુખ્ય કારણ કોણ હોય તો અધર્મ છે. જેનાથી સમાજ વ્યવસ્થા જળવાય એવું કોઈ પણ કામ હોય ધર્મ છે, અને સમાજ વ્યવસ્થા જળવાય નહીં એવું કંઈ પણ કર્મ એ અધર્મ છે. તો અધર્મ એ આમાં મુખ્ય કારણ છે. અને એમાં એમ કહેવાય છે કે પ્રજ્ઞા અપરાધ એના માટે જવાબદાર છે. પ્રજ્ઞા અપરાધ એવી વસ્તુ છે કે બુદ્ધિ, સ્મૃતિ અને ધીરજનો નાશ થઈ જાય. લોકો બુદ્ધિપૂર્વક કામ કરતા નથી, ધીરજ ખૂટી જાય છે, એની સ્મૃતિથી શું સારું શું ખરાબ એ નિર્ણય કરી શકતા નથી. તો આ બધા કારણે અયોગ્ય વસ્તુઓનું સેવન કરે છે, ધર્મનું સેવન કરતા નથી, એ બધા કારણે અધર્મ પ્રચલિત થવાથી આવી બીમારીઓ આવે છે. અને એની ચિકિત્સાનું પણ વર્ણન કરે છે. એમાં રસાયણ ચિકિત્સા એટલે મેં જે આ બધા પ્રયોગો કીધા ઇમ્યુનિટી બુસ્ટઅપના, એ બધા આયુર્વેદમાં રસાયણ ચિકિત્સા તરીકે વસ્તુ છે, જે આપણી ઇમ્યુનિટી જળવાયેલી રાખે, જે આપણને યુવા રાખે, વસ્તુ આપણી જળવાયેલી રહે, એવા જે આ બધા પ્રયોગો છે, રસાયણ પ્રયોગો છે, એનું સેવન કરવાનું પણ એમાં વર્ણન છે. અને સદૃતનું વર્ણન અને અનેક એવી વાતો અનુકૂળ ક્ષેત્રમાં નિવાસ, જે આપણે અત્યારે જે કહીએ છીએ કે આઇસોલેશનમાં જઈએ છીએ, તો એનું વર્ણન એમાં લખ્યું છે. અનુકૂળ ક્ષેત્રમાં નિવાસ કે જાહેર ક્ષેત્રને છોડી દેવા, જાહેર જગ્યાએ જવાનું અને અનુકૂળ એક નિશ્ચિત સ્થાન ઉપર રહેવું, એ અનુકૂળ ક્ષેત્રમાં નિવાસ એ પણ એમાં વર્ણન મળે છે. તો આપણે જોયું કે આ રીતે પણ આ ઉપયોગી છે. અધર્મ આનું મુખ્ય કારણ છે, જેને જનપદો ધ્વજ તરીકે એનું વર્ણન હતું. હવે આગળ વાત આવે છે કે અમારી જે ડિકોક્શનની જે દવાઓ છે, આ બધા સાંભળી પડશે. માન્ય મેડમ પણ જ્યારે અગ્રસચિવશ્રી પણ વાત કરતા હોય છે કે સંસમની વટી ખૂબ ઉપયોગી છે. તો આ સંસમની વટી શું છે જાણવામાં પણ બધાને રસ હશે કે આપણે આ લઈએ તો ખરેખર છે શું. તો આ સંસમની વટી એ અમારી ગળો નામની જે વનસ્પતિ છે, જેને અમૃતા એનો પર્યાય, મેં એમ કીધું કે તુલસીનો પર્યાય શું હતો, ભૂતગ્નિ હતો, તો એ વાયરસ ઉપર કામ કરનારું. એટલે આ જે અડુશી જેનું નામ અમૃતા છે, એ એવી અસરકારક છે, એ અમર તત્વ આપે છે, એ આપણા શરીરની ઇમ્યુનિટી જાળવી રાખે છે, અનેક રોગો સામે રક્ષણ આપે છે. એવી આ અમૃતા નામની જે ઔષધિ છે એનું વર્ણન જે છે કે ગુરુચી કટુકા તીક્તા સ્વાદુ પાકા રસા. રસાયણી એટલે કે શરીરની, મેં અમે વાત કરી કે રસાયણી કર્મ કરે, શરીરને યુવા અવસ્થા જાળવી રાખે, શરીરની ઇમ્યુનિટી જાળવી રાખે, એવું ઔષધ છે. બલ્યા આગળ વાત આવે છે કે બલ્યા છે, અગ્નિદીપન કરનારું છે એટલે આપણું પાચન પણ વ્યવસ્થિત રાખે છે.
અને દોષ ત્રયામ દોષ ત્રયને માટે દૂર કરનારું છે. ત્રણેય દોષોથી જે બીમારીઓ થાય, દોષ ત્રયામ કે ત્રણેય દોષોના કારણે જે બીમારીઓ થતી હોય છે એને દૂર કરવામાં પણ અક્ષય ઔષધ હોય એ ગુરુજી છે, જેને ત્રિદોષ શામક માનવામાં આવે છે. અને આયુર્વેદ એમ કહે છે કે વાયુ પિત્ત આ ત્રણ દોષો ઇમ્બેલેન્સ, એને બેલેન્સ ઘટી જાય, એમાં ઇમ્બેલેન્સ થાય તો બીમારીઓ આવે છે. આયુર્વેદ તે સ્વસ્થની વ્યાખ્યા કરી, સમદોષ સમાગ્નિ સમધાતુ મન પ્રસન્ન આત્મેન્દ્રિય મન સ્વસ્થ, એટલે જેના દોષો સમ હોય એ સ્વસ્થ છે. ત્રણેય દોષો સમ, જેનો અગ્નિ પ્રદીપ હોય સમાગ્નિ, જેનો અગ્નિ પ્રદીપ હોય એ સ્વસ્થ છે. સમધાતુ મલગ્નિ, તો કે ધાતુ વ્યવસ્થિત હોય, મળની ક્રિયા પણ વ્યવસ્થિત હોવી જોઈએ, અને પ્રસન્ન આત્મેન્દ્રિય મન, આત્માને ઇન્દ્રિય આ બધું પણ પ્રસન્ન હોવું જોઈએ, મન પણ પ્રસન્ન હોવું જોઈએ. તો આ બધી સ્વસ્થની વ્યાખ્યામાં વર્ણન મળે છે આયુર્વેદમાં. તો એમાં સમદોષનું વર્ણન છે, અને આ સમદોષ કરવાની કોઈ ઔષધિ સારામાં સારી હોય તો એમાં આ ગળોનો સમાવેશ થાય છે, અને આ ગળોની પણ બનાવવાની અનેક પદ્ધતિઓ છે. એનો ઉકાળો પણ બનતો હોય છે, એમાં પણ એના ઉકાળાને એકદમ ઉકાળીને જ્યારે એનો ઘનભાગ વધે, એટલે એકદમ જે એનો એક્સ્ટ્રેક્ટ જેવું કહેવાય એવું ઉપયોગી તત્વ વધે, એમાંથી આ ગળોચી ઘનવટી સંસમની વટી તૈયાર કરવામાં આવે છે. અને સંસમની વટી એ કોઈ પણ પ્રકારના તાવમાં ખૂબ જ અક્ષીર છે, સર્વજ્વરહર માનવામાં આવે છે, અને એસિડિટીમાં પણ લઈ શકાય છે, સાંધાના દુખાવામાં પણ લઈ શકાય છે, એન્ટી બેક્ટેરિયલ પણ છે, એન્ટી ઇન્ફ્લેમેટરી પણ છે. તો આવા અનેક ગુણો ધરાવે છે, જેથી અત્યારની આ COVID-19 ની પરિસ્થિતિમાં ઇમ્યુનિટી વધારનારું અક્ષીર ઔષધ છે. મિનિસ્ટ્રી ઓફ આયુષની ગાઈડલાઇનમાં અને ગુજરાત સરકાર દ્વારા પણ એનું પ્રચલન કરવામાં આવ્યું છે. આગળ હું થોડા ડેટા પણ એને આપીશ કે કેવું કામ એમાં પણ થયું છે. હવે જે વાત કરી કે ઇમ્યુનિટી વધારવામાં માનનીય રાજ્યપાલશ્રી, આપણે માનીએ છીએ, માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પણ વાત કરી છે, અને માનનીય રાજ્યપાલશ્રી, માનનીય મુખ્યમંત્રીશ્રી, દરેકે દરેક વ્યક્તિઓ કહે છે કે ઇમ્યુનિટી વધારવી એ કોરોના સામવા માટે ખૂબ જરૂરી છે. એમાં આયુર્વેદના ઔષધો અક્ષીર છે, ઉપયોગી છે. એક અમારા જ એક કોવિડ વોરિયર જે કહેવાય, અમારા એક આયુર્વેદ ચિકિત્સક મેડિકલ ઓફિસરે એક સારું પ્રશંસનીય કામ કર્યું છે. અમારી આ ઔષધિ સંસદની વટી અત્યારે એટલા બધામાં વપરાશ છે કે સરકારમાં ઉપલબ્ધ નથી, ત્યારે એમને ખુદ જાતે સુરતમાં આ ડોક્ટર પિયુષભાઈ પટેલ છે, એમને જાતે ઔષધો ભેગી કરી ઉકાળીને એમાંથી સંસમની વટી જાતે બનાવી અને વિનામૂલ્યે એનું વિતરણ કર્યું. તો આ એક સરકારી અધિકારી હોવા છતાં પણ રસ લઈને એમને આ કામગીરી કરી છે, એ માટે આવો પણ એક સક્સેસ સ્ટોરી જે કહેવાય, એક પોઝિટિવ સ્ટોરી કહેવાય, કે એમના દ્વારા જે પોઝિટિવ વર્ક થયું એ આ પ્રકાશિત થયેલું, એટલે એમનો પણ ઉલ્લેખ કરું છું. આવા અનેક કોવિડ વોરિયર સ્વેચ્છાએ આ જ્યારે રાષ્ટ્ર ઉપર સંકટ આવ્યું છે ત્યારે અનેક વ્યક્તિઓ, અનેક આની સાથે જોડાયેલા લોકો સ્વેચ્છાએ આવું કામ કરી રહ્યા છે, અને સમાજમાં ક્યાંક ને ક્યાંક પોતાનો જેટલું ફળો આપી શકે સમાજને સ્વસ્થ રાખવામાં આપી રહ્યા છે. એ બધાને પરિવાર વંદન કરું છું, નમન કરું છું, અને પરિવાર એમના સ્વાસ્થ્યની શુભકામનાઓ પાઠવું છું. આગળ આવી વાત કરીએ કે ટુગેધર વી ફાઇટ કોરોના વાયરસ, આપણે સાથે મળીને આ બીમારીને દૂર કરવાની છે, લડવાનું છે આ બીમારી સામે. થોડાક સરકારશ્રીના પણ કેટલાક ડેટા છે કે જેની પણ હું તમને વાત કરીશ, કે એ ડેટા માટે પણ આપણે અહીં હું તમને એના વિષયમાં પણ થોડીક ચર્ચા કરવાનો છું. તો આપણે જોઈશું કે સરકારશ્રીમાં એક બીજી થોડીક પીપીટી પણ હું બતાવું છું કે હાલમાં જે સરકારશ્રીમાં આયુષમાં જે કામગીરી થઈ રહી છે તો એમાં કેવા પ્રકારની કામગીરી થઈ રહી છે, શું એમાં ચાલી રહ્યું છે, એની પણ થોડીક વાતો આયુષ ડિપાર્ટમેન્ટના એક અધિકારી તરીકે હું થોડી કરીશ. તો જે ખાસ આમાં જે કહેવાય કે COVID-19માં ક્વોરન્ટાઇન સેન્ટર, અસિમ્પ્ટોમેટિક પેશન્ટ અને માઇલ્ડ સિમ્પ્ટમ વાળા પેશન્ટમાં આયુષ સારવાર જે નિયામક શ્રી આયુષની કચેરી દ્વારા કરવામાં આવી અને એમાં કેવા પરિણામ મળી રહ્યા છે એ પણ આપણે બધાને જાણવામાં રસ પડશે, એની પણ થોડીક બાબતો અહીં આપણે કહીશું. તો તમને નવાઈ લાગશે કે સૌ પ્રથમ 6/3/6 માર્ચે અમે અહીંયા એક કમિટી બોલાવી અને એક ગાઈડલાઇન તૈયાર કરવામાં આવી કે આયુર્વેદમાં કોરોનાના બીમારીને લઈને શું કરી શકાય, અને લઈને એક અમારી કમિટીએ એક ઉકાળા નક્કી કર્યું. એ દુકાળો જેમાં પથ્યાદી દસમુખ પાત, પથ્યાદિક પાત અને ત્રિકટુ ચૂર્ણ, તો અંદરથી પણ વધારે એક્સપર્ટ ભેગા થયેલા અને એમ બધા કમિટીએ નક્કી કર્યું જે સરકારમાં સરળતાથી ઉપલબ્ધ હોય,
ઘણા મોટા પ્રમાણમાં એનો ઉપયોગ કરી શકાય એવા ઔષધો અને જેમાં અક્ષીર પણ હોય તો એવું કોમ્બિનેશન અમે પસંદ કર્યું. આ દસમુખપાત, પથ્યાધિકપાત અને ત્રિકટુ, અને એનું સામાન્ય જનતામાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે એના ઉકાળા બનાવીને એનું વિતરણ કરવામાં આવ્યું. તો અમારા માટે ગર્વનો વિષય છે કે અમારી 530 થી પણ વધારે જે સરકારી આયુર્વેદિક દવાખાના છે એના દ્વારા આ ઉકાળાનું વિનામૂલ્યે ઠેર ઠેર વિતરણ કરવામાં આવ્યું. અમારી જે સરકારી 34 થી પણ વધારે હોસ્પિટલો જે સરકારી એના દ્વારા આનું વિતરણ થયું અને આજ સુધીમાં 3,84,00,000 જેટલા ડોઝનું વિતરણ થયું. આ ડોઝ છે એટલે સંખ્યા નથી, પણ સરેરાશ આપણે કાઢીએ કે એક વ્યક્તિ લગભગ 5 દિવસ સુધી અમે સરેરાશ એને આ ઉકાળો પીવડાવતા હોઈએ છીએ. તો એને 5 થી ભાગીએ તો લગભગ 80 લાખ થી 1 કરોડ જેટલા લોકોએ આજ સુધીમાં આ ઉકાળાનું સેવન કર્યું છે. આખા ભારતમાં જે કહેવાય કે સૌથી મોટું આ કામ ઉકાળાનું, જો આટલા મોટા પ્રમાણમાં કોઈ એ સેવન કર્યું હોય તો બહુ મોટી પોપ્યુલેશને આ ઉકાળાનું સેવન કર્યું છે. એનો સર્વે પણ અમે કરી રહ્યા છીએ અને ખૂબ સારા પ્રતિભાવો એના સર્વેમાં અમને મળી રહ્યા છે કે લોકોને ખૂબ ફાયદો થઈ રહ્યો છે. અને અમારી સરકાર દ્વારા પણ, કેન્દ્ર સરકાર દ્વારા પણ સંજીવની નામની એપ્લિકેશન બહાર પાડી છે. મારે અત્યારે આ સર્વે મિત્રોને કહેવું છે કે આપ પણ સંજીવની એપ્લિકેશન નેટ ઉપર, પ્લે સ્ટોર ઉપર આપ સર્ચ કરજો અને આ સંજીવની એપ ડાઉનલોડ કરીને એમાં પણ આપના આ અંગેના પ્રતિભાવ, તમે જો ઉકાળાનું સેવન કર્યું, આયુર્વેદિક ઔષધોનું સેવન કર્યું તો એમાં આપજો, તેથી આની ઉપયોગિતાને આપણે સાયન્ટિફિકલી વધારે સારું કરી શકીએ. અને ગુજરાત સરકાર દ્વારા પણ એક ફોર્મ ગૂગલ આયુષની કચેરી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે, ખાસ કરીને ઉકાળા સેવન કરવા માટેનું. એ પણ તમે ભરજો, જો તમને ના મળે તો અમે અહીંથી શેર કરીશું અને તમે એ લિંક દ્વારા એમાં માહિતી ભરજો જેથી એને વધારે આપણે સ્ટાન્ડર્ડ કરી શકીએ. તો આવા 3,84,00,000 થી પણ વધારે ડોઝ આ ઉકાળાના પીવડાવવામાં આવ્યા અને બધાને ખૂબ ફાયદા. હું અહીં જયારે સર્વે અહીંયા અમે જોઈએ છીએ તો ઘણાને કબજિયાતની તકલીફ હતી તો ઉકાળાથી કબજિયાત દૂર થઈ ગઈ, એની ભૂખ લાગવા માંડી, એને સામાન્ય શરદી રહેતી હતી એ દૂર થવા માંડી. તો બીજા પણ સાઈડ બેનિફિટ, આયુર્વેદના ઔષધોમાં એવું છે કે સાઈડ ઇફેક્ટની જગ્યાએ સાઈડ બેનિફિટ મળતા હોય છે, તો અનેક સાઈડ બેનિફિટ આ ઉકાળાના મળ્યા. અને એકદમ યુનિક આ ઔષધ છે, એકદમ યુનિક કોમ્બિનેશન છે એમાં રીતે. અને મેં જે વાત કરી સંસમની વટી, તો આજ સુધીમાં 16,14,000 લોકોને સંસમની વટીનું વિતરણ કર્યું છે. આ ઉપરાંત પ્રાઇવેટ કંપનીઓમાંથી, પ્રાઇવેટ ફાર્મસીઓ દ્વારા અનેક લોકોએ સંસમની વટી ખાધી છે. અને હોમિયોપેથીની જે અમારી એક બ્રાન્ચ છે એમાં આર્સેનિકમ આલ્બમનું વિતરણ કરવામાં આવ્યું, એને પણ 1,72,00,000 જેટલા ડોઝ, એટલે ઘરે ઘરે આર્સેનિકમ આલ્બમ પણ અમારી હોમિયોપેથિક દવા પહોંચી છે. તો એનું પણ બહુ મોટું કામ, આટલું મોટા પ્રમાણમાં લોકોની ઇમ્યુનિટી માટે આયુર્વેદ અને હોમિયોપેથીનો પ્રયોગ આખા દેશમાં, આ ગુજરાતમાં થયો છે. અને આખા દેશે એના આ જે ગુજરાતના આયુષ વિભાગ અને આયુષ વિભાગ સાથે જોડાયેલા દરેકે દરેક વ્યક્તિના સહિયારા પ્રયાસથી અને સાથે સાથે સરકારમાં પણ માનનીય અગ્રસચિવ શ્રી, માનનીય અમારા નિયામક શ્રી અને આગળ જતા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રી બધાએ સપોર્ટ કર્યો છે. અને આયુષ આજે આપણે બધાની ઇમ્યુનિટી જાળવી શક્યા છીએ અને COVID-19 જે આપણી એક આપણને શંકા હતી ખૂબ મોટા પ્રમાણમાં ફેલાવશે, ખૂબ મોટા પ્રમાણમાં એનાથી સમાજને હાનિ થશે, અનેક લોકોના મૃત્યુ થશે, તો આપણે કંઈક અંશે આપણા આ પ્રયાસોથી સમાજને બચાવી શક્યા છીએ. બધાએ સહિયારા પ્રયાસોથી કર્યા છે, એના કારણે ક્યાંક સમાજમાં આપણે COVID-19 સામેના વોરમાં ક્યાંક આપણે વધારે સારી રીતે રક્ષણ મેળવી શક્યા છીએ. તો આ વાતો થઈ. આ ઉપરાંત અમે જેમ આ ઉકાળા વિતરણની વાત કરી, તો પછી અમે ઉકાળો જે ખાસ લોકડાઉન હતું ત્યારે જે હેલ્થ વર્કર હતા, જે લોકો સીધા આવશ્યક સેવામાં જોડાયેલા એને વિતરણ કરવાનું કામ શરૂ કર્યું. ત્યારબાદ એનાથી એક સ્ટેપ આગળ જઈને અમે ક્વોરન્ટાઇન સેન્ટર જે છે એમાં આયુર્વેદ ઉકાળા અને ઔષધો આપવાનું શરૂ કર્યું અને 11 એપ્રિલથી આ કામ શરૂ કરવામાં આવ્યું. આજે 31/5 સુધીમાં આયુષ સારવારનો 23,380 ક્વોરન્ટાઇનના જે પહેલા લોકોએ આ સારવારનો લાભ લીધો છે અમારી પાસે આંકડા છે, એમાંથી આયુર્વેદ સારવાર હેઠળ 12,971 લોકોએ આયુર્વેદ સારવાર પસંદ કરી અને 10,409 લોકોએ હોમિયોપેથી સારવાર પસંદ કરી. અને એમાંથી માત્ર 73 લોકો જેવા હતા જે ક્વોરન્ટાઇનમાં, જે સીધા સંપર્કમાં આવેલા કોવિડ પોઝિટિવના, તો પણ એમાંથી હાઈ રિસ્ક વાળા પેશન્ટો હતા, પેશન્ટ સાથે હાઈ રિસ્કમાં હતા, એ લોકોમાંથી માત્ર 73 લોકો જ કોવિડ પોઝિટિવ બન્યા. એટલે કે આપણે સરેરાશ કાઢી તો 0.31% વ્યક્તિઓ જ પોઝિટિવ થયા. તો ખૂબ જ આશાસ્પદ અને ખૂબ જ સારા પરિણામો ઇમ્યુનિટી વધારવામાં આનાથી મળ્યા છે. ચોક્કસ માત્ર આ જ એક કારણો એવું ના કહેવાય, પણ આપણા પ્રયોગોથી ક્યાંક આ વધતો અટક્યો છે COVID-19 બધાના પ્રયાસોથી અને એ ખૂબ ઉપયોગી રહ્યું.
આગળ જ્યારે વાત કરી કે ક્વોરન્ટાઇન થી પણ આગળ જઈને જ્યારે અસિમ્પ્ટોમેટિક પેશન્ટો જે હોય સીસીસી કોવિડ કેર સેન્ટર અને ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટરમાં જે લોકો હતા એનું એમાં પણ આગળ કામ શરૂ થયું 24/4 થી અને એમાં આજ સુધીમાં જે કહીએ તો કુલ 23 જગ્યાએ અમારું કામ શરૂ થયું અને 2,759 લોકોને આપણે આયુર્વેદ સારવાર કોવિડ કેર સેન્ટરને ડીસીએસસીમાં આપવામાં આવી. આજ સુધીમાં એમાંથી 1,712 લોકો સ્વસ્થ થઈને ઘરે ગયા છે અને એમાંથી રિફર થયા હોય વધારે કોમ્પ્લિકેશન થયા હોય આયુર્વેદ અને હોમિયોપેથિક દવા લીધી ત્યારબાદ એમને માઇલ્ડમાંથી મોડરેટ થયા હોય અથવા અસિમ્પ્ટોમેટિકમાંથી સિમ્પ્ટોમેટિક થયા હોય એવા માત્ર 2 જ લોકો આજ સુધી ડેટામાં મળ્યા છે. 2 જ લોકોને આવી તકલીફો વધી છે અને એમને આગળ રિફર કરવા પડ્યા છે. બાકી બધાને કોઈ તકલીફ થઈ નથી. એ પણ એક સારા સમાચાર, એક આશાસ્પદ છે કહેવાય કે આ ટ્રીટમેન્ટથી લાભ થયો એવું આપણે માની શકીએ. માઇલ્ડ સિમ્પ્ટોમમાં પણ આગળ કામ થયું કે અમને સરકાર શ્રી દ્વારા મંજૂરી મળી અને લગભગ 14 દિવસથી આ કામ અમારું શરૂ થયું. તો 8 સરકારી કોવિડ હોસ્પિટલ જે કહેવાય કોવિડ હોસ્પિટલો એમાં આ કામગીરી શરૂ થઈ છે અને એમાં એલોપેથીની સાથે આપણે બધા જે કહેવાય કે હોલિસ્ટિક એપ્રોચ અપનાવીને લોકોનું સ્વાસ્થ્ય જળવાય. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, જે આપણી વેદની આ જે શ્લોક છે, વેદનું જે આ મંત્ર છે, એ પ્રમાણે બધા નિરામય બને અને કોઈ પણ રીતે આપણે બધા એમાં સહિયારા પ્રયાસથી લોકોને નિરામય બનાવીએ એ ભાવના સાથે હોલિસ્ટિક એપ્રોચથી આ કામ શરૂ થયું અને એલોપેથી હોસ્પિટલોમાં એલોપેથી દવાની સાથે આપણે કોવિડ 19માં આયુર્વેદ સારવાર અને હોમિયોપેથી સારવાર આપવાની પણ મંજૂરી મળી અને બધા જ મિત્રો એલોપેથી ચિકિત્સકોનો પણ ખૂબ સપોર્ટ મળ્યો અને ખૂબ સારું કામ સહિયારું અત્યારે આયુષ અને એલોપેથી અને યોગ બધા દ્વારા આગળ વધી રહ્યું છે અને દર્દીઓમાં આના ખૂબ સારા પરિણામ મળી રહ્યા છે. તો એમાં પણ અમે શું આપ્યું, તો એમાં અમે આ ખાસ અમે 4 ઔષધો સિલેક્ટ જે આગળ અમને પરિણામ મળ્યા હતા એને આપવાનું નક્કી કર્યું. પ્રારંભિક ધોરણે પ્રાથમિક ધોરણે એમાં ઉકાળો હતો, સંસમની વટી હતી, આયુષ 64 ટેબ્લેટ અથવા કેપ્સ્યુલ જે અમારી CCRIS ની ગાઈડલાઇન છે, 1 ગોળી અથવા 2 ગોળી જેને વધારે તકલીફ હોય અને 2 ગોળી અમે આપી દીધી જૂના પછી અને યષ્ટી મધુ ઘનવટી એ 6 ગોળી દિવસમાં દર 2 કલાકે ચૂસવા માટે આપ્યું. તો આના પણ અનેક પ્રતિભાવો અમને મળી રહ્યા છે, અનેક રેકોર્ડ અમને મળી રહ્યા છે. હજુ તો એનું એનાલિસિસ થઈ રહ્યું છે પણ જે વિડીયો અને જે રેકોર્ડ મળ્યા છે તો લોકોને શરદી, ઉધરસ, કફ, ગળામાં તકલીફ હતી તે બધાને આનાથી ખૂબ ફાયદો થઈ રહ્યો છે. ઔષધો સંબંધી એ રીતે હોમિયોપેથી, આર્સેનિકમ આલ્બમ અને બીજી પણ એસેન્શિયલ ડ્રગ લિસ્ટ જે હોમિયોપેથિક અને આયુર્વેદનું છે એ ઔષધો આપવાની પણ સરકાર શ્રી દ્વારા છૂટ આપવામાં આવી, જે તે ચિકિત્સકને યોગ્ય લાગે તો એ બીજા ઔષધો પણ એમાં આપી રહ્યા છે આયુર્વેદમાં અને ખૂબ સારા પરિણામો આમાં મળી રહ્યા છે. અને આની સાથે એક વાત આ નીકળી ત્યારે કહીશ કે 1200 બેડની જે હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ છે એમાં હર્બલ ટી પણ આપવામાં આવે છે અને બધા એટલી પસંદ કરે છે હર્બલ ટી કે દરરોજ પેશન્ટ એની રાહ જુએ છે અને માત્ર હર્બલ ટી સેવનથી પણ દર્દીઓને ખૂબ લાભ થતો જોવા મળ્યો છે. અનેક પ્રતિભાવો એના પણ મળ્યા છે અને ફરીવાર હું તમને લોકોને અપીલ કરીશ, વિનંતી કરીશ કે કંઈ ના કરો તો કંઈ નહીં, કાલે તમે એક હર્બલ ટી ચોક્કસ બનાવજો અને હર્બલ ટી તમે ચોક્કસ પીજો અને તમને ટેસ્ટી લાગે તો બીજાને પણ તમે સજેસ્ટ કરજો. ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ અસરકારક આ હર્બલ ટી છે જે માનનીય પ્રધાનમંત્રી શ્રી અને અમારી આયુષની ગાઈડલાઇનમાં જેનું વર્ણન કરવામાં આવેલું છે. આ કોઈ એના ડેટા છે કે આજ સુધીમાં 2,329 દર્દીઓને જે કોવિડ 19ના પેશન્ટોને સારવાર આપવામાં આવી રહી છે અને એમાં કોઈ પણ દર્દીના લક્ષણ વધેલા જોવા મળ્યા નથી. આજ સુધીમાં 7 દિવસ એને આ કોર્સ પૂરો કર્યો હોય અને કોઈ પણ દર્દીનું મૃત્યુ પણ થયેલું નથી જે આંકડા અત્યારે ઉપલબ્ધ થયા છે એ મુજબ. તો ખૂબ સારા પરિણામો આમાં મળી રહ્યા છે સાથે હોલિસ્ટિક એપ્રોચથી એલોપેથીની સાથે આયુર્વેદ સારવાર, હોમિયોપેથિક સારવાર, યોગ વગેરેનો ઉપયોગ કરીને જે આપણે આગળ વધી રહ્યા છીએ લોકોના સ્વાસ્થ્ય માટે. આગળ વાત કરીએ તો આ હોમિયોપેથિક સારવાર પણ 870 લોકોએ લીધી. આ બધા ઘણા રિવ્યૂ આ રીતે રિટર્ન પણ મળ્યા છે. કોવિડ 19ના પેશન્ટોએ ઘણા બધા વાતો પણ કરી છે. આયુષની સારવાર દરમિયાન એ ધ્યાનમાં આવ્યું કે 2-3 દિવસમાં જ દર્દીના લક્ષણોમાં વધારો થયેલ નથી. કોઈપણ દર્દી માઇલ્ડ કે મોડરેટ ક્રિટિકલ જેવા આગળના સ્તરમાં પહોંચેલ નથી. સપ્તાહની સારવારના અંતે લાભાર્થીના સ્વાસ્થ્ય આરોગ્યમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે અને વિશેષમાં જે આપણા કોવિડ વોરિયર્સ છે, જે કોરોના વોરિયર્સ છે, જે હોસ્પિટલમાં કામ કરી રહ્યા છે એ લોકો પણ હકારાત્મક છે, પોઝિટિવ છે આ રીતે દવા આપવામાં. અને એ બધા મોટા ભાગના લોકો પણ આયુર્વેદનો ઉકાળો લે છે, આપણી હર્બલ ટી પીવે છે, ગોલ્ડન મિલ્કનું સેવન કરે છે અને એના સેવનથી બધા સ્વસ્થ બની રહ્યા છે. તો આપણા બધાના પ્રયાસોથી, આપણા સહિયારા પ્રયાસોથી, બધા કોવિડ વોરિયર સાથે મળીને
આ કોવિડ સામેની લડાઈમાં ખૂબ સારું કામગીરી આપણે કરી રહ્યા છીએ, આગળ હજુ કરવાની છે અને આ કોવિડ 19ને આપણા દેશમાંથી દૂર કરવાનો છે, ભગાવવાનો છે અને આજની પરિસ્થિતિમાં સમાજ માટે આપણા બધાની આ જવાબદારી છે, જવાબદારી છે અને આપણે સારી રીતે નિભાવીએ છીએ અને વધુ સારી રીતે હજુ પણ નિભાવીએ માટે પ્રભુને પ્રાર્થના પણ કરીએ, આપણને શક્તિ આપે. તો આ મારા થોડાક વિષયો હતા કે મેં આ વાત કરી. આટલી વાત કરીને હું મારું આ લેક્ચર પૂરું કરું છું. આપના કોઈ પણ પ્રશ્ન હોય તો આપના પ્રશ્ન આપ પૂછી શકો છો. આપણે અહીંયા આગળ આ સેશન પ્રશ્નોત્તરી માટે આગળ ખુલ્લું મૂકીએ છીએ. તમારા પ્રશ્નો મને તમે મોકલાવો, તમે લખીને મોકલી શકશો અને આગળ મારું આ વાત પૂરું કરું છું. ધન્યવાદ, આભાર. ખૂબ ખૂબ આભાર સર, ખૂબ ઝીણવટપૂર્વકની માહિતી આપી અને ખૂબ કામ લાગે એવી માહિતી, અને દરેક વ્યક્તિ એ પોતાની રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકે એ પ્રકારે સરે માહિતી આપી છે. હવે જો પાર્ટિસિપન્ટને આ સેશન રિલેટેડ કોઈ ક્વેશ્ચન હોય તો એ Q&A ની અંદર લખી શકશે. Q&A ઓપ્શન તમને તમારી સ્ક્રીન પર 3 ડોટનું એક આઇકોન જોવા મળશે, એની અંદર Q&A નો ઓપ્શન જોવા મળશે. તમે તમારો સવાલ લખો ત્યારે ઓલ પાર્ટિસિપન્ટ સિલેક્ટ કરવું જરૂરી છે, ઓલ પેનલિસ્ટ સિલેક્ટ કરેલું હોવું જરૂરી છે, જેથી તમારો સવાલ રહી ન જાય અને એ સર જોઈ શકે. એક પ્રશ્ન છે, એ પૂછે છે ચંદન બામણ, અમારા આયુર્વેદ મેડિકલ ઓફિસર છે, અને પૂછે છે કે સર, વી કેન યુઝ ગ્રુપ્સ ઓફ હર્બ્સ અધર ધેન આયુષ ગાઈડલાઇન્સ એન્ડ હાઉ વી પ્રૂવ અવર હર્બ્સ વિથ મોડર્ન પેરામીટર્સ. એટલે ખૂબ સારો પ્રશ્ન છે કે બીજા ઔષધો વાપરી શકાય કે નહીં. તો મારે મારા આયુષ મેડિકલ ઓફિસરને જે આમાં હોય એમને જણાવવું છે કે CCRS સેન્ટ્રલ કાઉન્સિલ રિસર્ચ ઇન આયુર્વેદ સિદ્ધા દ્વારા ગાઈડલાઇન્સ કાલે બહાર પાડવામાં આવી છે અને એ ગાઈડલાઇન્સનો ઉપયોગ કરીને ચોક્કસ તમે આ COVID-19 છે, આપણે જાણીએ છીએ COVID-19 ના કેટલા ખતરનાક પરિણામો પણ છે, તો એની એ સ્થિતિને, એ બીમારીની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને સાવચેતીપૂર્વક ચોક્કસ તમે કોઈ પણ પ્રયોગ કરી શકો છો. સાથે નિષ્ણાતોનો અભિપ્રાય લઈ અને એને સાથે રાખી અને પેશન્ટના હિતમાં, દર્દીના હિતમાં આપ ચોક્કસ એવા ઔષધો વાપરી શકો છો જે ગાઈડલાઇન્સમાં CCRSમાં સમાવેશ કરેલો છે. અને આગળથી આપણે આ અંગેની મંજૂરી પણ આપણે આરોગ્ય વિભાગ દ્વારા લઈશું. હાલમાં આપણે મંજૂરી જે મળેલી છે, જે પત્ર માન્ય નિયામક શ્રી કક્ષાએ થયેલો છે, એ મુજબ એસેન્શિયલ ડ્રગ લિસ્ટમાંથી તમે જરૂર પડે એ ઔષધોનો ઉપયોગ કરી શકો છો. અને વધારે સારી રીતે હવે CCRSએ ગાઈડલાઈન પણ જ્યારે બહાર પાડી છે તો, અને આગળ કદાચ સમય મળશે તો ભવિષ્યમાં એ ગાઈડલાઈન્સ વિશે પણ CCRSની ચર્ચા કરીશું અથવા બીજા કોઈ એક્સપર્ટને એના માટે મોકલીશું તો તમે એનો ઉપયોગ કરી શકો છો. બધાએ વેરી એક પ્રશ્ન આવેલો છે, ડોક્ટર રાજેશ મહેતા અમારા ખૂબ સારા અમારા મિત્ર છે અને ખૂબ આમાં કામ કરી રહ્યા છે, અનેક આયુર્વેદ ચિકિત્સકોને સાથે રાખી, એલોપેથી ચિકિત્સકોને સાથે રાખી અને એક બધાને ઇન્વાઇટ કરીને એક આખું ગ્રુપ આ કોરોના સામેની લડાઈમાં સાથે મળીને કામ કરી રહ્યું છે. એમનો પ્રશ્ન છે, કેન યુ સ્ટાર્ટ શોર્ટ કોર્સ ઇન આયુર્વેદ ફોર મોડર્ન મેડિસિન ડોક્ટર્સ? ચોક્કસ મારા હાથમાં તો નથી, પરંતુ ચોક્કસ સરકારશ્રીમાં યોગ્ય સ્તરે આપણે રજૂઆત કરીશું બધા સાથે મળીને. જેમ આયુર્વેદ ચિકિત્સકો પણ એલોપેથીના ઘણા વિષયો અભ્યાસક્રમમાં એનો અભ્યાસ કરતા હોય છે, એનોટોમી, ફિઝિયોલોજી, અનેક એવી નવીન પેથોલોજીના જે વિષયો છે જે આયુર્વેદમાં એટલું એનું વર્ણન નથી, તો આજના સમયમાં એલોપેથી સાયન્સ સાથે જોડાયેલી આ બધી વસ્તુઓ અમારા અભ્યાસક્રમમાં અમે અભ્યાસ કરતા હોઈએ છીએ. અને એ જ રીતે ચોક્કસ એલોપેથી ડોક્ટર્સ પણ જો આપણી પ્રાચીન પરંપરાગત આપણી પદ્ધતિ, આપણા ઋષિ મુનિઓએ આપેલું આ વિજ્ઞાન, અદ્ભુત વિજ્ઞાન જે અનેક વર્ષોથી આ સૃષ્ટિ ઉપર ચાલ્યું છે અને અનેક પ્રયોગો એના થઈ ગયા છે, તો એના વિશે આપણા એલોપેથી ડોક્ટર પણ થોડું જાણતા હોય તો બધા સાથે મળીને જ્યારે પણ આવી કોઈ બીમારી આવે તો એક એનોજ હોલિસ્ટિક એપ્રોચ, માત્ર એલોપેથી આયુર્વેદ એવું નહીં, બધા સાથે મળીને હોલિસ્ટિક એપ્રોચ રાખીને રોગોને દૂર કરીએ તો એ થઈ શકે. અને ચોક્કસ હું ડોક્ટર રાજેશભાઈને કહીશ કે અમે આ બાબત સરકારશ્રીમાં આગળ વાત પણ કરીશું અને સાથે મળીને આપણે ચોક્કસ આમાં આગળ વધીશું અને એવો કંઈક કોર્સ આપણે ડિઝાઇન કરીએ જેથી બધાને આમાં આપણે સમાવેશ કરી શકીએ, જેને આમાં રસ હોય, ખાસ કરીને વોલેન્ટિયર પણ આમાં જોડાઈ શકે એવું પણ આપણે કરી શકીએ. બીજા કોઈના પ્રશ્નો હોય તો પૂછી શકાય. તો આ પ્રસંગે સાથે
આપણા માનનીય અગ્ર સચિવ શ્રીનો પણ ખાસ આભાર માનવા માંગુ છું કે તમે જોયું હશે કે આપણે જોઈએ છીએ કે ક્યારે પણ બધા રાહ જોઈને બેઠા હોય કે સાંજે ન્યૂઝમાં ક્યારે માનનીય અગ્ર સચિવ પ્રેસ કોન્ફરન્સમાં આવે અને સતત એમનામાં જે પોઝિટિવ જે કહેવાય કે કંઈક નવી પોઝિટિવ સ્ટોરી લઈને આવવું, કંઈક લોકોના હિતમાં પોઝિટિવ વાત કરવી, અનેક સમસ્યાઓ અનેક તકલીફોની વચ્ચે પણ આજે ગુજરાત સરકારે ખૂબ સારા કામ કર્યા છે અને આખા ભારતમાં ગુજરાતમાં જે સાથે રહીને હોલિસ્ટિક એપ્રોચથી કામ કર્યું છે એના વખાણ થયા છે. અનેક રાજ્યોમાંથી અમારી આયુષની કચેરીમાં ગુજરાતમાં બેસીએ છીએ અને બીજા રાજ્યોમાંથી આયુષના અમારી જે બ્રાન્ચના લોકો હોય તેમને ફોન કરતા હોય છે, પૂછતા હોય છે ગુજરાતમાં તમે કઈ રીતે કર્યું, અમારે અમારા રાજ્યમાં કે અમારા રાજ્યમાં હજુ ટ્રીટમેન્ટ કરવાની મંજૂરી નથી, અમારા રાજ્યમાં હજુ પણ અમને દવા આપવા દેતા નથી. જયારે માનનીય અગ્ર સચિવશ્રીએ ખાસ રસ લઈને અને અમારા ઉપરના બધા અધિકારીઓએ રસ લઈને મંજૂરી આપી છે અને બધાએ કોઓપરેટિવલી અમારા હેલ્થ વિભાગના પણ જે અધિકારીઓ છે એમનો પણ આભાર માનું છું કે એમને પણ એટલું જ કોઓપરેશન પણ આપ્યું છે અને ખૂબ સારી રીતે આપણે ગુજરાતમાં હોલિસ્ટિક બધા સાથે મળીને આ COVID-19 ને હરાવવા માટે કામ કરી રહ્યા છે. એકદમ સાચી વાત છે સર. ડિપાર્ટમેન્ટ ઓફ આયુષના કોલેબોરેશનમાં ટ્રીટમેન્ટ પણ અપાય છે, ટ્રેનિંગ પણ શરૂ કરવામાં આવેલી છે, અલગ અલગ વિષયો આયુષના એ હેલ્થ સિસ્ટમમાં ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યા છે. ખાસ વધારે એ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે CHO દ્વારા એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય એટલા માટે આરોગ્ય સમન્વયની આખી એક અલગ ડિઝાઇન કરેલી તાલીમ આપવામાં આવે છે. અમુક સવાલો છે. નેહા પટેલ પૂછે છે, સર ઇન કરંટ સિનારિયો વિચ ઓઇલ શુડ બી યુઝ ફોર ગંડુસ એન્ડ કવલ? Which oil should be used for gandus and kaval? ચોક્કસ વાત કરીશ, પણ તમે જ્યારે વાત કરી કે ટ્રેનિંગની તો પરિવાર ડોક્ટર માડક સાહેબ અને એમની ટીમને પણ આભાર માનું છું કે ખૂબ સારું કોલેબોરેશનમાંથી અમારી પાસે એટલું હજુ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ડેવલપ થયું નથી, અમારી પાસે એટલા સ્ટાફ નથી. આજે તો રાજ્ય આરોગ્ય તાલીમ સંસ્થાનના સહયોગથી અમારા મોટાભાગના આયુષ ડોક્ટરો જે COVID-19 ની ટ્રેનિંગ લઈ ચુક્યા અને આમ સાથે રહીને આપણે ખૂબ સારું કામ કર્યું અને ડૉક્ટર માડક સાહેબનો ખૂબ એમાં સપોર્ટ રહ્યો એ બદલ એમનો પણ આભાર આયુષ ડિપાર્ટમેન્ટ વતી ચોક્કસ હું માનું છું આ ક્ષણે. અને હવે જવાબ આપીશ કે એમ જે વાત કરી કે કયું તેલ વાપરી શકીએ, તો આમાં આયુષની ગાઈડલાઇનમાં તલના તેલ અને ઉપરેલનું વર્ણન છે, પરંતુ ઉપરેલ મોટાભાગે સાઉથમાં વધારે ઉપયોગી થતું હોય છે. આપણે જો ગુજરાતમાં ઉપયોગ કરવો તો તલના તેલનો ઉપયોગ ગંડુસ અને કવલ માટે કરવો ખૂબ ઉપયોગી છે અને આગળ વધીને ઈરી મેદાદી તેલ વગેરેનું પણ આયુર્વેદમાં વર્ણન આવે છે, એનો પણ ઉપયોગ કરી શકીએ જો તકલીફ વધારે હોય. પણ સામાન્ય લોકોને સ્વસ્થ રહેવા માટે ગંડુસ કવલ કરવા હોય તો તલનું તેલ અક્ષીર છે, અસરકારક છે, સૂક્ષ્મ ગુણવાળું છે, ઉષ્ણ છે, તીક્ષ્ણ ગુણ પણ એમાં થોડા પ્રમાણમાં છે, તો તલના તેલનો ઉપયોગ ગંડુસ અને કવલ માટે કરી. ઘણા બધા ફીડબેક અને કોમ્પ્લિમેન્ટ્સ આવે છે સર ફોર અ નાઇસ પ્રેઝન્ટેશન. અમારા HFWTC રાજકોટ અને DTC બાવડાના ડોક્ટર મિત્રો તમને કોમ્પ્લિમેન્ટ આપે છે. અને ડોક્ટર જ્યોતિ હાથી ફ્રોમ HFWTC રાજકોટ, એમનો સવાલ છે, ઉકાળો લાંબો સમય સુધી લઈ શકાય, કોઈ એડવર્સ ઇફેક્ટ તો ન આવે ને? ચોક્કસ. આ ઉકાળાનું જે અમારું વર્ણન છે, દસમૂલ ખ્વાત, પથ્યાદી ખ્વાત અને ત્રિકટું, તો આમાં ખાલી ત્રિકટું ચૂર્ણ જે છે એ થોડું ગરમ છે. અત્યારે ગરમી વધી છે તો જો તમે ત્રિકટું ચૂર્ણનો ખાલી ઉપયોગ ના કરો અને દસમૂલ ખ્વાત અને પથ્યાદી ખ્વાત આ બેનો ઉકાળો તમે નિયમિત પીવો તો એમાં મોટા ભાગે કોઈ સાઈડ ઇફેક્ટ જોવા મળતી નથી. ત્રિકટું પણ થોડા પ્રમાણમાં જ નાખવાનું છે, પણ ભૂલથી કોઈક વધારે નાખે તો એને એસિડિટીની તકલીફ કે બળતરાની તકલીફ થતી હોય. પણ તમને નવું લાગશે કે આટલું 3 કરોડથી વધારે ડોઝ 80 લાખ લોકોએ લીધું, તો આજ સુધી અમને માંડ બે કે 3 જણાએ ખાલી કીધું હશે કે કદાચ એને સામાન્ય બળતરા જેવું લાગે છે. એટલે કોઈને આજ સુધી હાનિ થઈ નથી, કોઈ નુકસાન થયું નથી, કોઈ એવો ડેટા મળ્યો નથી, અનેક રિવ્યુ અમને મળ્યા છે એની સામે. તો એમાં ચોક્કસ કે ઉકાળાની કોઈ સાઈડ ઇફેક્ટ નથી જ્યારે 80 લાખ થી 1 કરોડ લોકોએ એનું સેવન કર્યું હોય અને એમાં 1-2 જણાને કદાચ તકલીફ થઈ હોય અને એ પણ બીજા કારણે પણ થઈ હોય તો એને કોઈ સાઈડ ઇફેક્ટ કહી શકીએ નહીં. છતાં પણ ગરમીની સિઝનમાં સાવચેતી રાખવી હોય તો ખાલી ત્રિકટું ચૂર્ણ નહીં નાખવાનું, બાકી આ ઉકાળો જરાય ગરમ પડતો નથી, કોઈને પણ એનાથી નુકસાન થયેલું ધ્યાનમાં આવેલું નથી. હવે બીજો એક આમાં પણ એક પ્રશ્ન વચ્ચે છે કે સૂંઠનો પ્રયોગ દિવસમાં કેટલી વાર કરવાનો અને કેટલા દિવસ સુધી, તો આનો પણ જવાબ આપી દઉં. બા જે સૂંઠનો જે પ્રયોગ છે કે આપણે વાત કરી કે સૂંઠ સૂંઘવાની, તો સવારે તમે જ્યારે નીકળો ત્યારે મોર્નિંગમાં સૂંઠ થતી તો તમે નશ્ય લઈ લો અને બહાર જમીને પછી બહાર જતા હો તો જમ્યા પછી
મોમાં મૂકી દો, આ રીતે ફરી વાર સાંજે પણ કરી શકો, તો દિવસમાં બે વાર આ સૂંઠનો પ્રયોગ કરી શકો. એટલે જ્યારે પણ નશ્ય લેવાનું છે ત્યારે ભૂખ્યા પેટે લેવાનું છે, અને મોંમાં જ્યારે સૂંઠ મૂકવાની છે તો એ જમ્યા પછી મૂકવાની છે. ખાલી આટલી બાબતનું આપણે ધ્યાન રાખવાનું છે. મોઢામાં ચાંદા, એસિડિટી અને અતિસાર ધરાવતા કોવિડ પેશન્ટને આ પ્રમાણે આયુર્વેદ સારવાર આપી શકાય છે? ચોક્કસ, કોવિડ 19 ના પેશન્ટ જ્યારે મોંમાં ચાંદા હોય તો એના માટે દવા બદલાય છે. એના માટે અમારી જે ગાઈડલાઈન હોય, યષ્ટિ બધું ઘનવટી અમે મૂકેલી છે, યષ્ટિ બધું ઘનવટી ચૂસી શકાય છે. સંસમની વટી પણ એવી છે કે જે આવી તકલીફ હોય તો એમાં ગરમ પડતી નથી. એટલે બહુ જ વિચારીને અમે આ ગાઈડલાઈન્સ અને એક એક્સપર્ટે ભેગા થઈને બનાવેલી છે. તો એ ઔષધોથી મોટા ભાગે ચાંદામાં કોઈ તકલીફ થતી નથી. ખાસ કરીને ત્રિકટું ચૂર્ણ જે નાખવાનું ઉકાળામાં આવે છે એનાથી આ ચાંદા વધી શકે, તો એમને એ ઉકાળો બંધ કરવો અથવા ઉકાળો ત્રિકટું વગર લેવું. તો બાકી બીજા ઔષધો, આયુષ 64 પણ એવી કેપ્સ્યુલ છે જે પણ ગરમ પડતી નથી, અને એના પણ અનેક રિસર્ચ થઈ ચૂક્યા છે. CCRSની અમારી રિસર્ચ પ્રોડક્ટ છે. તો એના સિવાયના બાકીના ઔષધો લઈ શકીએ, અને યષ્ટિ મધુનો પ્રયોગ મોના ચાંદા હોય ત્યારે વધારે પ્રમાણે કરવાનો રહે છે. એક પ્રશ્ન બીજો પણ છે મારી સામે કે રસ ઔષધિ ખૂબ જ ઇફેક્ટિવ છે અને ગાઈડલાઈનમાં કેમ ઇન્વોલ્વ નથી કર્યા? તેજલ પટેલે પ્રશ્ન પૂછેલો છે કે રસ ઔષધિ જે અમારી આયુર્વેદમાં એમ કહેવાય છે કે રસ સિદ્ધિ કરી શકાય, એના ખૂબ ઉપયોગ કીધા છે. રસ ઔષધિ ખૂબ સૂક્ષ્મ માત્રામાં પણ આપીએ તો એના ખૂબ સારા પરિણામ મળે છે. પણ મિત્રો, આ વિષયમાં અનેક ચર્ચાઓ આપણા માનનીય રાજેશ કુટેજા સાહેબ, માનનીય જે પણ અધિકારીઓ છે એ બધાએ કરી છે. રસ ઔષધિ આપતી વખતે ખાસ કરીને જે એક શંકા રહેતી હોય છે કે હેવી મેટલ લેડ, તમને ખબર છે કે જ્યારે આયુર્વેદના ઔષધો આપણે સરકાર દ્વારા પણ આપવાના હતા ત્યારે પણ આપણે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટમાં FDCA માં એના ટેસ્ટિંગ થયા, એમાં કોઈ હેવી મેટલ તો છે કે નહીં, એમાં કોઈ બીજા હાનિકારક તત્વો છે કે નહીં. કારણ કે આ અત્યારે COVID-19ની જે પરિસ્થિતિ છે, જે વૈશ્વિક આ જે પરિસ્થિતિ છે એમાં સમગ્ર મીડિયા, સમગ્ર લોકોની નજર COVID-19 ઉપર છે. એક પણ નાની ભૂલ એ અનેક મોટી સમસ્યાઓનું કારણ બને છે, આપણી ગતિને રોકી શકે છે. એટલે શરૂઆતમાં બુદ્ધિશાળી વ્યક્તિઓ વચ્ચેનો રસ્તો અપનાવતા હોય છે કે બહુ વિખવાદ ના થાય, બહુ પેલું ના થાય, એ રીતે વચ્ચેના રસ્તાથી એ લોકો કામ કરતા હોય છે. એટલે આપણે શરૂઆતમાં કાસ્ટ ઔષધોથી કામ શરૂ કર્યું છે, અને હવે CCRSની ગાઈડલાઇન્સમાં જે પણ રસ ઔષધિ વાપરવાનું વર્ણન હોય તો એ પણ વાપરી શકાશે, કારણ કે એની ગાઈડલાઇન્સ અનેક લોકોના પછી નક્કી કરી છે. તેની પણ મંજૂરી અને ટૂંક સમયમાં આપણે લઈ લઈશું અને આગળ એની પણ રજૂઆત કરીશું કે રસ ઔષધો વાપરવાની પણ આપણને મંજૂરી મળે, જેથી આપણે વધુ સારી રીતે દર્દીઓને સાજા કરી શકીએ. ડોક્ટર રાજેશ ગોપાલ સર, એડિશનલ પ્રોજેક્ટ ડાયરેક્ટર ટુ G6 અમદાવાદ, લખે છે, હાર્ટીએસ્ટ કોંગ્રેચ્યુલેશન્સ ફોર ઓલ ધી યુઝફુલ ઇનિશિયેટિવ ઇન સ્ટેટ એન્ડ ફોર વન્ડરફુલ પ્રેઝન્ટેશન. સર ઇઝ ઓલ્સો ગિવિંગ રેફરન્સ ટુ મિસ્ટર પરસોત્તમભાઈ પટેલ ઓફ ગુજરાત વિદ્યાપીઠ. આઈ વુડ રિક્વેસ્ટ સર to interact with Dr. Falgun Patel. You are a panelist and you will be able to talk, sir, if you want. Ji namaskar Rajesh. Abhinandan Dr. Falgun bhai Patel. Namaskar. Bahut sara presentation leta tamari kamgiri itni sari che akha rajya mein aano asar dikhaye che. Thanks a lot for all the wonderful work that you are carrying out. Yeah. Thank you sir. Thank you. Thank you very much. એક આગળ પણ બીજો એક પ્રશ્ન છે તેની પણ ચર્ચા કરી હતી. વોટ ઇઝ પ્રોપર ટાઈમ? રાજેશભાઈ હવે કેવું છે? એક પ્રશ્ન છે કે વોટ ઇઝ પ્રોપર ટાઈમ ટુ ગીવ ઉકાળા ડ્યુરિંગ ધ ડે? તો આયુર્વેદ જે કહે છે કે સવારનો જે મોર્નિંગનો સમય છે શરૂઆતનો, એ સમય ખૂબ અસરકારક હોય છે ઉકાળો, કે કંઈ પણ લીધા વગર સવારે ઉઠીને તરત જો ઉકાળાનું સેવન કરવામાં આવે બરાબર, તો એ ખૂબ ફાયદાકારક હોય છે. તો ઓલમોસ્ટ બધા જ સવાલના જવાબ સરે આપ્યા છે. સ્ટીલ પાર્ટિસિપન્ટ્સ હેવ એની ક્વેશ્ચન, ધે કેન રાઇટ ઇન Q&A સેક્શન.
Q&A તમે તમારી સ્ક્રીનમાં ત્રણ ડોટ વાળું આઇકન છે એની અંદર Q&A ઓપ્શન જોઈ શકશો અને એમાં તમારો સવાલ હોય તો લખી શકો છો. સ્ટીલ વી હેવ સમ મોર ટાઈમ. એક પ્રશ્ન આવ્યો છે કે ઉકાળો જો બે ત્રણ વાર ગરમ પડે તો ચાલુ રાખી શકાય? તો ગરમ પડે એનો મતલબ એ છે કે ઉકાળો તમારા શરીરમાં પિત્ત વધારી રહ્યો છે, તમારી શરીરની પ્રકૃતિમાં પિત્ત છે થોડું, અથવા અત્યારની પરિસ્થિતિમાં એ તમને હવે જરૂરી નથી, એટલે ગરમ પડે તો એનો બંધ કરી દેવાનું છે, તો ઉકાળાનું સેવન કરવાનું નથી. ડીટીસી બાવડાએ એક નવી થોટ મૂકી છે કે આઈ ગોટ દીક્ષા પ્લેટફોર્મ પર આયુર્વેદ માટેના પ્રેઝન્ટેશન મૂકીને એની ટ્રેનિંગ અપલોડ કરાવી શકાય કે નહીં. તો અમે ચોક્કસ પ્રયત્ન કરશું. જે પેકેજ ઓફ ટ્રેનિંગ આઈ ગોટ ના લિસ્ટમાં છે એમાં આ કમ્પોનન્ટ છે નહીં, પરંતુ આપણે એ મોકલીએ એટલે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એનું સ્ક્રીનિંગ કરે છે અને ઇફ ધી મટીરિયલ ઇઝ ફાઉન્ડ પ્રોપર એપ્રોપ્રિએટ ધેન ધે અપલોડ ઇન ટુ આઈ ગોટ પ્લેટફોર્મ. તો એના માટે 100% પ્રયત્ન કરીશું. સારો વિચાર છે. ચોક્કસ અને સાથે આપણે એક રાખીએ તો બધાને એક સાથે આઈગોટ પ્લેટફોર્મ દ્વારા આખા દેશમાં પણ એ સેન્ટ્રલ લેવલે મેં કીધું એ આપણે આગળ રજૂઆત ચોક્કસ કરીશું કે જરૂર હશે તો આયુષ વિભાગ કરી પૂરી સહયોગ પૂરો સહયોગ અહીંયા ગુજરાત તરફથી મળશે. ઓકે, તો એવું લાગે છે કે હવે વધારે કઈ સવાલ આવતા નથી. ડોક્ટર પરસિસ મેવાડા, કેન બ્લેક ટી લીવ્સ બી એડેડ ટુ ઉકાળા, એવું પૂછે છે. ફરીવાર કહેજો, શું એડ કરવાનું છે? બ્લેક ટી લીવ્સ. બ્લેક ગ્રીન ટી ને બ્લેક ટી કોઈ પણ એવા એરોમેટિક અથવા એવા ઉપયોગી ઔષધો ચોક્કસ ઉકાળામાં તમે મિક્સ કરી શકો છો. અને ગ્રીન ટી અને ખાસ કરીને આપણે જે એના જે કહીએ છીએ લીલી ચા, તો લીલી ચા નો પાંદડા પણ ઉપયોગ કરો તો એનાથી ટેસ્ટી બનતી હોય છે, એટલી ઉકાળો પણ ટેસ્ટી લાગશે અને એરોમેટિક સ્મેલ હોય છે. અને જે પણ એરોમેટિક હોય છે એ બધી વસ્તુઓ અંતે જે ગળાનો ભાગ છે એને સારું રાખે છે. એરોમેટિક વસ્તુ ફેફસાના જે તંત્રમાં જે નબળાઈ હોય, જે રેસ્પિરેટરી ટ્રેકના જે ઇન્ફેક્શન કે રેસ્પિરેટરી ટ્રેકના જે રોગો હોય એના ઉપર એરોમેટિક વસ્તુઓ ખૂબ અસરકારક હોય છે એવું આયુર્વેદ માને છે. તો ચોક્કસ એવી કોઈ પણ એરોમેટિક વસ્તુ, કોઈ પણ એરોમેટિક ડ્રગ જે આમાં ઉપયોગી મોટા ભાગે થતું હોય તેનું આપણે એમાં નાખી શકીએ અને લીલી ચા તો વાપરી જ શકીએ. તો આ સાથે આપણે તમામ સવાલોના જવાબ ડોક્ટર ફાલ્ગુન પટેલ સરે આપ્યા છે. તો હવે એવું લાગે છે કે વધુ સવાલો નથી આવતા, તો આ સેશન પૂર્ણાહુતિ તરફ લઈ જઈએ. સૌથી પહેલા તો ડોક્ટર સાહેબ ફાલ્ગુન પટેલ સર એમના અત્યંત બિઝી શિડ્યુલમાંથી સમય ફાળવી અને આપણી સાથે 1.5 કલાક જોડાયા અને આટલી ઇમ્પોર્ટન્ટ યુઝફુલ માહિતી આપી એના માટે સરનો ખૂબ ખૂબ આભાર. અને પાર્ટિસિપન્ટ લગભગ 300 જેવા સર આપણી સાથે જોડાયા છે, અલગ અલગ કેડરના, અને આપણી સાથે ઇન્ટરેક્ટ પણ કર્યું, ઘણા બધા સવાલો પૂછ્યા અને માહિતી એમને પણ ફાયદાકારક રહે એવી માહિતી એમને મળી છે. તો પાર્ટિસિપન્ટ્સને એમનો સમય ફાળવી અને આપણી સાથે ઇન્ટરેક્શન કર્યું એના માટે એમનો આભાર માનીએ. સર, એની ફાઇનલ મેસેજ ટુ ઓલ અવર કોવિડ વોરિયર્સ ઇફ યુ વોન્ટ ટુ ગીવ. તો મારે વિચાર કરવો છે કે હોલિસ્ટિક એપ્રોચ દ્વારા આપણે કોવિડ-19 હરાવીએ, અને જે આપણા ગુજરાત સ્ટેટની આ વિશેષતા રહી છે કે હોલિસ્ટિક એપ્રોચથી આપણે કામ કર્યું છે અને એકમાત્ર સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા, જે આપણે વેદની જે આ મંત્ર છે અને આપણા ઋષિમુનિઓએ જે આપણને કીધું છે અનુસરણ કરવાનું, તો બધા નિરામય બને એ માટે આપણે સાથે મળીને જ્યાં પણ જેટલું થઈ શકે એટલું કરીએ. અને આપણે બધાને આ જ મારે મેસેજ આપવો છે અને બધા નિરામય બને એવી શુભકામનાઓ સાથે મારે મને વિરામ આપીશ. બધાનો ખૂબ ખૂબ આભાર. ફરીવાર કોવિડ વોરિયર્સ બધાને અભિનંદન પાઠવું છું, જેઓ સીધા કોવિડ-19 પેશન્ટના સંપર્કમાં રહીને કામ કરી રહ્યા છે એમને વિશેષ શુભેચ્છાઓ, અભિનંદન, પ્રભુને પ્રાર્થના કે એમનું સ્વાસ્થ્ય જળવાયેલું રહે. અને આમાંથી પ્રયોગો કરવા જે એનું અનુસરણ કરે એને જ લાભ થાય છે, માત્ર
આપણે એમ કહીએ ગોલ્ડન મિલ્ક, ગોલ્ડન મિલ્ક અને ગોલ્ડન મિલ્ક નું સેવન ના કરીએ તો ગોલ્ડન મિલ્ક કઈ ફાયદો કરતો નથી, એમાંથી કઈ મળતું નથી. હર્બલ ટી કરીએ અને હર્બલ ટી પીવીએ નહીં, એનો કઈ ફાયદો નથી. એટલે ચોક્કસ એક બે પ્રયોગો તમારાથી જે પણ થઈ શકે એનું અનુસરણ કરો, એટલી જ મારી વિનંતી છે. ધન્યવાદ. નમસ્તે. થેન્ક યુ વેરી મચ સર. પાર્ટિસિપન્ટને માહિતી આપવાની કે આ સેશનનું તમે યુટ્યુબ પર રેકોર્ડિંગ જોઈ શકશો. એ યુટ્યુબ પર SIHFW વડોદરા યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવશે, અને ફરીથી જો તમારે આ સેશન રેફર કરવું હોય તો તમે એમાંથી જોઈ શકશો. આવતીકાલે આપણી સાથે ડૉક્ટર આનંદ પોલ સર જોડાશે. બરોડાની આયુર્વેદ કોલેજ, પાણીગેટ આયુર્વેદ કોલેજમાંથી પ્રોફેસર છે. એ આપણને કન્સેપ્ટ ઓફ ઇમ્યુનિટી ઇન COVID-19 વિશે વાત કરશે. તો આવતીકાલે ફરીથી આ જ સમયે ફરી મળીશું. ત્યાં સુધી આવજો બધા. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી. We are ending this event. Thank you.